या अली मदद, अलवाइज अली जा बहादुर अली राजानी, वाइज नंबर टू। सरकार नूर मौलाना साकरीन अल हुसैनी हाजर इमाम ना पाक पवित्र अने मुबारक नामों पर इश्क अने मोहब्बत थी सलवात पवलावे। મોમિનો, ઇસ્લામ ધર્મમાં એક ખૂબી છે, ઇસ્લામ ધર્મની અંદર એ બાબત ઘણી જ મહત્વની છે કે એના અનુયાયીઓ એ ધર્મને પારવા વાળાઓ યા એના ઉપર અમલ કરનારાઓ મુસ્લિમો કોઈ પણ વખત કોઈ પણ સંજોગોમાં દુઃખ હોય કે તકલીફ હોય, મુસીબતમાં હોય કે રાહતમાં હોય, સુખના દિવસો હોય, સારા દિવસો હોય કે ખરાબ દિવસો હોય, જો એને યાદ કરવાનું મન થાય પોતાના પરવરદિગારને, તો પૈગંબર મોહમ્મદે, કે જે ઇસ્લામના પૈગંબર હતા, આપે શીખવ્યું કે તમે અલ્લાહ તાલા પાસે જ્યારે પણ માંગશો, જે પણ એની પાસે ઉમેદ રાખશો અને જે કંઈ પણ તમારી રિક્વેસ્ટ હશે એની પાસે રજૂ કરશો, તો એ રબુલ આલમીન જે છે પાક પરવરદિગાર, એ તમારી ઉમેદોને પૂરી કરનારો છે, બેનિયાસ છે, કોઈનો મોહતાજ નથી, મહાન શક્તિશાળી છે, દરેકની ઉમેદો અને આશાઓનો પૂરણ કરનાર છે। આ તાલીમ ઇસ્લામે આપી, જો કે પૈગંબર મોહમ્મદની વફાત પછી ઇસ્લામમાં ફિરકાઓ થવા શરૂ થયા, અને આજે આપણે એમ કહી શકીએ કે આપની હદીસના મુતાબિક કે હદીસ પ્રમાણે 73 જેટલા ફિરકાઓનો વજૂદ છે, પણ એક જ ફિરકો ઇસ્માઇલી કે જે આપણે પોતે છીએ એવો ફિરકો છે કે જે બીજા 72 ફિરકાઓથી હટી ગયો છે। આપણને એમ લાગે છે અને આપણામાંથી જે લોકો વધારે સુધરેલ થયેલા છે, વધારે ધર્મમાં જાણનાર બનેલા છે, વધારે એજ્યુકેશન લીધેલા છે, વધારે મુસ્લિમોના ટચમાં આવેલા છે, એ લોકો એમ કહે છે કે આપણે એ પાયરી ઉપરથી ઉતરી ગયા છીએ જે પાયરી ઇસ્લામ માટે નક્કી થઈ હતી। 72 ફિરકાઓ જે છે, કોઈ પણ ફિરકાનો કોઈ પણ ઇસ્લામિક સેક્ટમાં તમે જઈને જુઓ, એક વાત તમને જોવા મળશે કે ભલે એ લોકોમાં મતભેદ હોય, ભલે એ લોકોએ કુરાનના મતલબો અને એ બાબતની તફસીરો જુદી જુદી લખી હોય, ભલે એ લોકો એકબીજાને ચાહતા પણ ન હોય ડિફરન્સીસના હિસાબે, પણ એક વાતમાં તો એ લોકો એકમત થયેલા છે કે ક્યારે પણ આપણે પુકારવું હોય, મદદ જોઈતી હોય, બોલાવવો હોય સહકાર માટે, તો ખુદાવંદ તાલાને બોલાવવો, અલ્લાહ તાલાને પુકાર કરવી, પણ અમારી પાસે જરા નોખાપણું છે। ઇસ્માઇલી મૌલાના હાજર ઇમામના જે મુરીદો છે એ અલ્લાહ તાલાને નથી બોલાવતા। નબી મોહમ્મદે સંદેશો આપ્યો હતો લોકોને કે અલ્લાહ એક છે, હું એનો રસૂલ છું, અને આજે બધા ફિરકાઓ એક અલ્લાહને માને છે અને એની પાસે માંગે છે, એની પાસે હાથ ઊંચા કરે છે, અમે મસ્જિદોમાં થતી દુઆઓ સાંભળી છે, મસ્જિદોમાં લોકોને માંગતા જોયા છે અને કેવી રીતે માંગે છે એ પણ જોયું છે। યા અલ્લાહ, એ અલ્લાહને પહેલે યાદ કરીને પછી કહેશે, અને જે બી જોતું હોય, જે બી તકલીફ હોય, અલ્લાહની પાસે બે હાથ આમ ઊંચા કરેલા હશે અને માંગતો જશે। જમાતી દુઆઓ બી થાય છે, ફેસ ઇમામ કે પછી કાઝી કે પછી જે બી એનો મૌઝન કે પછી જે બી એને એક ઉપરી તરીકે નક્કી કર્યો હોય એ દુઆઓ માંગે છે, અડધી અડધી કલાક દુઆઓ માંગે છે। આપણે તો 2-3 મિનિટ માંગતા હશું, આપણી દુઆઓ 3 કે 4 મિનિટની હશે, લોકો અડધી અડધી કલાક એને દુઆ માંગતા અમે જોયા છે, અને લોકો એવી રીતે હાથ ઊંચા કરી અને આમીન 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 બોલતા જતા હોય। અમને એનાથી કાંઈ વાંધો નથી, પણ સવાલ એ છે કે અમે અલ્લાહ પાસે નથી માંગતા, અમે અલી પાસે માંગીએ છીએ।
યાલી તો કુલ મુશ્કેલ આસાન કર, યાલી તો મેક ઉમેદ પૂરી કર, યાલી તો આફત ભલા બીમારીઓ દફે કર, યાલી પાસે જ માંગ. એક જ ઇસ્માઈલી ફિરકો ઇસ્લામની એક એવી બ્રાન્ચ કે જેને ખુદાને રિટાયર્ડ કરી દીધો અને અલીને પકડી લીધા, અને માંગે તો બી અલી પાસે. અમે તો જોયું છે મુમીનો અમારા કેનેડામાં નહીં, દરેક ઠેકાણે, કે બસ કાંઈ બી તકલીફ હોય, પછી ગમે એવી મુસીબત વાળે, અમે એમ બી જોયું કે દવાખાનામાં હોય અને ડોક્ટરોએ કીધું હોય કે આ બે ચાર કલાકમાં મરી જવાનો છે, ત્યારે બી અમે જોયું તો યા અલી પાસે જ મંગાતું હોય. ત્યારે બી કોઈ નથી કહેતું કે યા અલ્લાહ આને તું સાજો કરી દે, આની બીમારી દૂર કરી દે, આને જીવતદાન આપ, આને બચાવી લે. અરે એક તો બોલે ઇસ્માઈલી, એક તો ઇસ્માઈલી બોલે એવી રીતે. ઘરમાં બી કોઈ તકલીફ આવી હોય, દુઃખ આવ્યું હોય, મુસીબત આવી હોય તો એ જ યા અલી. બધાને અલી જ યાદ આવે છે, જેટલા ઇસ્માઈલી છે ને અલી જ યાદ આવે છે. અરે કોક દિવસ રાજી કરવા તો કયો કે યા અલ્લાહ, નહીં ઇસ્માઈલી બોલતું જ નથી. યા અલ્લાહ પાસે માંગશે જ નહીં, માંગશે તો અલી પાસે, બહુ પ્યારથી બોલશે તો યાલી બાપા કહેવાનો, પણ એની પાસે જ માંગશે. અને અમે કોઈ જમાતના મુખી કામળિયા નથી જોયા કે જેને એટલું બધું વિશાળ દિલ રાખીને માંગ્યું હોય, થોડાક વખત અલી પાસે ને થોડાક વખત અલ્લાહ પાસે, એવું બી નથી કહ્યું. એ બી અલી પાસે જ માંગતા હોય, એમાં એનો શું વાત, એને જેમ કહેવામાં આવે એમ કરે ને. જે લખીને આપ્યું હોય તસ બીજ કાઢે ને બિચારો, પછી પોતાના દિલથી શું કરવાનું છે. પણ કોક દિવસ તો એવું થાય, જો આપણે આજે મુસ્લિમોની સાથે વાતચીત કરીએ ને અમે એમ કહીએ કે અમારા જમાત ખાનામાં અમે માંગીએ છીએ મૌલા અલીના પાસે, તો એ કહે છે તમે શિર્ક કરો છો. શિર્ક એટલે સમજો છો, ખુદાની જાતની અંદર કોઈ બીજાને સામિલ કરી દેવો, એને અરબીમાં કહે છે શિર્ક કરવો. ખુદાનો શરીક એટલે કે પાર્ટનર કોઈને બનાવવો, ભાગીદાર બનાવવો ખુદાનો, અરબીમાં શિર્ક કહેવાય છે. અને એ લોકો કહે છે કે શિર્ક એટલો બધો મોટો ગુનો છે કે બધા ગુનાઓ તો માફ થવાના, ગમે એવડો મોટો ગુનો હશે રબુલ ઇઝ્ઝત જે છે માફ કરી દેવાનો, પણ શિર્કનો ગુનો કોઈ દિવસ માફ નહીં થાય. કુરાનની એક આયાતનો રેફરન્સ અપાય છે, કુલ્લુ ઇન્નમા હુવા ઇલ્લાહુ વાહદહુ વ ઇનની બરીઉન મિમા તુશરીકુન. ખુદા તાલા ફરમાવે છે કે જેઓ મારી જાતની અંદર કોઈ બીજાને શરીક કરે છે, જેઓ મારી સાથે કોઈ બીજાને સામેલ કરે છે, એવા લોકોથી આ મોહમ્મદ હું બેજાર થઈ ગયો છું, કંટાળી ગયો છું. કારણ કે મારી સાથે મારો એક પાર્ટનર બી ગોતી લાવે છે, કોઈ બીજાને બી મારી જાતમાં મિલાવે છે. બરિયુન એટલે બેજાર થઈ ગયો છું, મી માતુ શરીકુન શિર્ક કરવા વાળાઓથી, મારી જાતની અંદર કોઈ બીજાને મિલાવે છે તો હું નારાજ થઈ જાઉં છું, એટલો બધો કંટાળી જાઉં છું કે બંદાને હું છોડી આપું છું. ઇતિહાસના દાખલાઓ બતાવે છે કે જો તમે અલ્લાહને મૂકીને કોઈ બીજા પાસે માંગશો પરેશાન થઈ જશો. આજે ઇસ્લામી જગત અમને કેમ ઉમેરું, જોકે આપણી ક્રિયાઓ બધી રાજમાં રાખવામાં આવે છે, એટલા માટે બહારના માણસોને આપણે અલાવ નથી કરતા, તે છતાં બી લોકો વાંસે પડે છે. અને આજની સુધરેલી ઇસ્માઈલી પ્રજા એમ માનવા લાગી છે કે અમુક કંઈ ભૂલ કરી રહ્યા હોય, બીજા મુસલમાનોની માફક આપણે સાચા મુસલમાન નથી થઈ શક્યા, આપણામાં થોડી થોડી ખામીઓ રહી ગઈ છે, થોડી થોડી કચાશ રહી ગઈ છે, એને હળવે હળવે સુધારવાની જરૂર છે. એક ભાઈએ મને એમ કીધું કે મિશનરી 50 વર્ષ ખમો હજી, કે 50 વર્ષ. મેં કીધું કા, અહીં તમારા કેનેડાની વાત કરું છું. ઇસ્માઈલી ભાઈએ કીધું, બહુ ઈમાનદાર દેખાતો હતો, 50 વર્ષ ખમો મિશનરી છીએ, તો એના પછી શું થશે? તો કે પાક્કા મુસલમાન થઈ જશો આપણે ત્યાં સુધીમાં. મેં કીધું 50 વર્ષ લાગશે તો ક્યાં આ લોકોને હળવે હળવે સુધારવા પડે ને, કે 600 વર્ષ ત્યાં આવું બધું કરતા આવ્યા છે, કે તો ઘડીકમાં ભૂલશે નહીં, કે તો હળવે હળવે ભૂલાવવા માટે કે બીજા 50 વર્ષ લાગશે, કે અને ત્યારે ખોજો પોતાને એમ કહી શકશે કે હું સાચો મુસલમાન છું. આવી જાતની માન્યતાઓ અમારી સુધરેલી પ્રજામાં આવી રહી છે. અમારા હોશિયાર લોકો જે છે એ આવું સમજી રહ્યા છે, અને એમાં એનો બી વાંક નથી. વાંક શું છે? તો કે ધર્મના બારામાં ઓછી જાણકારી અને બહારના લોકોનો વધારે સંપર્ક. એટલા માટે તો ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાવેલું કે અમારો ધર્મ શું છે એ બાબતમાં હિન્દુઓ જાણે છે. કલામે ઇમામે મુબીનમાં ફરમાન છે, હિન્દુઓ જાણે છે. પછી ઇમામે ફરમાવ્યું અંગ્રેજો પણ જાણે છે, અગર કોઈ નથી જાણતા એવા હોય તો તે તમે છો. ઇમામે ખુલ્લું ફરમાવેલું કે ધર્મના બારામાં પરકોમ જેટલું જાણે છે એટલું ઇસ્માઈલી નથી જાણતા આપણા ધર્મના બારામાં. આ સુલતાન મોહમ્મદ શાહના ઉદ્ગારો હતા.
તો દિનારો આપણે એક તો ઓછું જાણતા હોઈએ, આપણા માટે બધાય નહીં, અમુક ઓછું જાણતા હોય, અને પછી એ લોકોના સંપર્કમાં આવીએ, પછી એની વાતો સાંભળીએ, એની દલીલો સાંભળીએ, એટલે આપણા મગજમાં એક ભૂત ભરાઈ જાય કે નહીં એ કહે છે સાચું છે ને અમે કરીએ છીએ વાજબી નથી. એ લોકો અમારી પાસે બી આવે છે વાતોચીતો કરવા માટે. કે હઝરત ઝકરિયા જે પૈગંબર હતા, દલીલ બતાવે કે આપણા રૂવાણા ઉભા થઈ જાય કે વાકઈ આપણે ભૂલ કરી રહ્યા છીએ. અને ઇતિહાસ તો છે જ, આપણે માનીએ છીએ ને, ઇતિહાસ ખોટો નથી. હઝરત ઝકરિયા પૈગંબર હતા, લોકો આથી એકદમ નારાજ થઈ ગયા, એટલા બધા નારાજ હતા, અને હરેક પૈગંબર થી માણસો નારાજ થયા જ છે. તકલીફો બી આપી ઝકરિયા નબીને, અને છેવટે એ હદ સુધી આવી ગયા લોકો કે ધમકી આપી પૈગંબર ઝકરિયાને કે હવે તું તારું મોઢું બંધ રાખજે, હવે જે તું પ્રચાર કરસ ને એ હવે બંધ કરી દે, ને જો તું નહીં કર તો હવે બધા મળીને તને મારી નાખશું. જો કે આવી ધમકી નબી મોહમ્મદ મુસ્તફાને પણ અપાણી હતી, પણ નબી મોહમ્મદ ની વાત ઓર હતી. આપે તો ફરમાવ્યું હતું કે લોકો મોતની ધમકી આપો છો, અગર મોહમ્મદ ના એક હાથમાં ચાંદ અને બીજા હાથમાં સૂરજ ને રાખીને કહેશો કે મોહમ્મદ આ પ્રચારનું કાર્ય બંધ કર તો પણ હું નહીં કરું. હદીસના શબ્દો છે. સરકાર મોહમ્મદે તો લોકોને ખુલ્લા શબ્દોમાં કહી દીધું હતું. લોકો શિકાયત લઈને આવ્યા હતા આપના કાકા અબુ તાલીબ પાસે કે તારા ભત્રીજાને સમજાવી દે, જે ખોટા ધર્મનો પ્રચાર કરી રહ્યો છે એનું પરિણામ સારું નહીં આવે, અને તારો ભત્રીજો છે એટલે અમે કઈ બોલતા નથી, પણ હવે અમારા સબરનો પૈમાનો ભરાઈ ગયો છે, હવે અમે સબર કરી કે સાચી શકીએ એમ નથી, અને હવે કહી દઈશું કે તારી પણ શરમ નહીં રાખીએ, હવે જો એ પ્રચારનું એક પણ કામ ચાલુ રાખે તો અમે બધા કસમ ખાઈને કહી છીએ અમારા બૂતોના કે એને તલવારથી કાપી નાખશું. ત્યારે હઝરત અબુ તાલીબે કીધેલું કે મોહમ્મદ આવશે તો એને તમારો સંદેશો આપી દઈશ, હમણાં એ નથી, તમે શિકાયત લાવ્યા છો એ ઠીક છે, પણ જયારે આવશે ત્યારે હું એને કહી દઈશ. અને જયારે પૈગંબર આવ્યા ત્યારે અબુ તાલીબ કહે છે કે બેટા જો આ પ્રમાણે શિકાયત આવી છે, મક્કાના મોટા મોટા સરદારો, મોટા મોટા સરદારો કે જેની તોતી બોલે છે એના સામે કોઈ અવાજ ન કરી શકે, આવા સરદારો ધમકી આપી ગયા છે, હવે જો તું કઈ કરીશ ને તો એ તને મારી નાખશે, બોલ તારો શું અભિપ્રાય છે, હવે તારે શું કહેવાનું છે. ત્યારે નબી મોહમ્મદ મુસ્તફાએ કીધેલું, ચાચા જાન મને મારી નાખવાની ધમકી આપે છે, એને કહી દેજો કે મોહમ્મદના એક હાથમાં સૂરજ અને બીજા હાથમાં ચાંદ રાખીને લોકો કહે કે મોહમ્મદ બોલ આ ધર્મનો પ્રચાર બંધ કરસ કે નહીં, તો હું ખુદાનો સોગંદ ખાઈને કહું છું કે હું એને કહેવાનો કે આ પ્રચાર બંધ નહીં થાય, હું મારું કામ ચાલુ રાખીશ. 1,24,000 પૈગંબરના સરદારની વાત હતી, અહીં ઝકરિયા નબીની વાત છે. મારી નાખવાની ધમકી આપી, પૈગંબર ડરી ગયા દિલમાં થોડાક, પણ કામ તો ચાલુ જ રાખવું જોઈએ. લોકોએ જોયું કે આ સુધરે એમ નથી, લોકોનું એક ટોળું આવ્યું હાથમાં કરવતો ને હથિયારો લઈને મારી નાખવાના માટે, ગડબડ કરી રહ્યું છે, પોકાર કરી રહ્યું છે ને આવી રહ્યું છે, અને નબી બેઠેલા છે, જોયું કે પબ્લિકના તહેવારો સારા નથી, ગુસ્સામાં છે, હથિયારો લઈને આવી રહ્યા છે, અને એક જ નારો છે કે મારો અને કાપો, બીજી વાત ની બહુ મૂંઝાણા પૈગંબર ઉભા થયા અને ભાગ્યા. અહેવાલુ લંબિયા, ઉસુસુ લંબિયા, અલ્લાહના રસૂલો મોતબર કિતાબોમાં આ બાબત લખેલી છે, અને કુરાન પણ એની સાક્ષી પૂરે છે, ને એની તફસીરમાં પણ આ બાબત લખેલી છે. ભાગ્યા મોમીનો પૈગંબર, પૈગંબર ભાગ્યા અને લોકોનું ટોળું પછવાડે ભાગ્યું. બસ એક જ વાત કે હવે આ ડરીને ભાગ્યો છે, આજે એને મારી નાખી આપણે. અને રસૂલને બી શું થઈ ગયું ખબર ન પડી, બસ પોતે બચવાની ઉમેદ નથી એમ સમજ્યું કે ગમે તે સમજ્યા ભાગ્યા, ગામની બહાર એકદમ સ્પીડમાં જઈ રહ્યા છે, અને લોકો બી પછવાડે મારો, આ લોકોની હિંમત વધેલી છે. થાકી આપે ગંબર, ભાગી ભાગીને માણસ ક્યાં સુધી ભાગે, કેટલાય માણસો પછવાડે અવાજો કરતા ભાગી રહ્યા હતા, સામે એક ઝાડ દેખાણું, મોટું ઝાડ હતું. એકદમ વિચાર બદલાઈ ગયો. નબી ઓલા ઝાડને કહે છે, ઇબાદતી હોય છે, નબી પહોંચેલી હસ્તીઓ હોય છે, ગુનાઓથી પાક હોય છે, ઓલા ઝાડને કહે છે, ઝાડ મને છુપાડી લે, કે દુશ્મનો કતલ કરવાના ઈરાદાથી મારી પછવાડે ભાગી રહ્યા છે, બચાવો મને, બચાવો. કીએ અમારા ગિનાનમાં પીરે લખી છે આ પૂરી ફકીરી ઝકરિયા નબી કી હેડિંગ સહિત અમારા પીરે પોતાના ગિનાનોમાં લખ્યું છે. ભાગ્યા મોમીનો, અને ઝાડને કહે છે બચાવી લે, ઈબાદતી શબ્દો હતા ને ઝાડ ફાટી ગયું, અને પૈગંબર અંદર ઉભા રહી ગયા, જઈને ઝાડ પાછું બરાબર થઈ ગયું, બરાબર થઈ ગયું. દુશ્મનો આવી ગયા નજીક, ક્યાંક ગયો, હમણાં તો એટલામાં જ હતો, જોઈ રહ્યા છે, એટલામાં તપાસ આ જ હતો, એટલામાંથી ક્યાંક ગાયબ થયો છે. ખુદાને કરવું છે ને, પહેરણ જે ખમીસ જેવું પહેરેલું હશે ને એ ઝાડમાં ગયા, ને ઝાડ બંધ થઈ ગયું, પણ જરાક ખેડો બહાર રહી ગયો,
ચારની છંદમાં એ દેખાઈ રહ્યો હતો કે આ એનું પહેરણ છે, મતલબ કે અંદર ગયો છે. દુશ્મનોએ નક્કી કર્યું કે હવે આ ઝાડની અંદર જ ચીરી નાખવો. ઝાડની અંદર કેવી રીતે ચીરવો? અંદાજો કર્યો કે એની હાઈટ ક્યાં સુધી છે, આ એનું પહેરણ છે તો એનું માથું ક્યાં હશે, અહીં સુધી. ઉપરથી પેલે ઝાડને કાપી નાખો, ઉપરથી કાપ્યા પછી આપણે આમ કાપશું, ઊભું કાપશું. એવી રીતે કે અંદર જે ઝકરિયા નબી છે ને એ માથાથી પગ સુધી બે હિસ્સામાં કપાઈ જાય, આખું ઊભો ચીરી નાખો. અને ઉપરથી ઝાડને કાપી નાખ્યો એ લોકોએ, પૈગંબર અંદર જ છે. અને પછી પેલો આરો ચાલવા લાગ્યો, ઝાડ કાપી રહ્યો છે આરો. પૈગંબરના માથા સુધી જયારે આરો આવ્યો ને ત્યારે એને થયું કે આ તો હવે મને મારી નાખશે. અત્યાર સુધી પોતે ઝાડમાં પોતાને સેફ સમજતા હતા કે કઈ વાંધો નહીં આવે, હવે ઓલો આરો ચાલી રહ્યો છે અને પોતે હાથ ઊંચા કર્યા કે યા અલ્લાહ મને બચાવી લે, કાફરો મને મારી નાખશે. વહી નાઝિલ થઈ, જિબ્રાઈલે કીધું કે ઝકરિયા, ખુદાવંદ તાલા કહે છે કે હવે દુઆ માંગવાનો વખત વયો ગયો છે, હવે તો તું ઝાડને જ કે તને બચાવે, જેની પાસે તે પહેલા મદદ માંગી હતી એ ઝાડને જ કે તારી રક્ષા કરે. કે ઝાડ તો બચાવી શકશે નહીં મને, તો પછી તે ઝાડ પાસે મદદ શા માટે માંગી છીએ? અને ત્યારે જો તે ખુદા પાસે માંગ્યું હોત તો ખુદા તને જરૂર બચાવી લેત, કે પણ તે ઝાડ પાસે માંગ્યું છે, હવે ઝાડને જ કે રક્ષા કરે, હવે ખુદા તારી મદદ નહીં કરે. અરે ઝકરિયા, માથાથી પગ સુધી બી જો કપાઈ જાને તો બી ખુદા મદદ નહીં કરે, કે ઝાડને જ કે જે તને બચાવે. જીનાની ઘણી કડીઓ છે, એમાં એક કડી એવી છે, ચલતી કરવત જો ચાચું કરે, કરવત ચાલી રહી છે ને ચૂંકે ચા નહીં કરતો, મોઢું બંધ રાખ અને કપાઈ જાય, કારણ કે તારી ઉમેદ પૂરી કરવામાં નહીં આવે, તે એક ઝાડ પાસે મદદ માંગી છે. અને ઝકરિયા કપાઈ ગયા, કપાઈ ગયા ઝકરિયા, બે હિસ્સામાં ડિવાઈડ થઈ ગયા, કાપી નાખ્યા કાફરોએ, ખુદાએ મદદ ન કરી. ઇસ્લામી લોકો આપણને આવા દાખલા આપે છે કે જો ખુદા પાસે મદદ નહીં માંગનારે પૈગંબરના કેવા હાલ થયા, ખુદાને મૂકીને બીજા પાસે જે માંગે છે એના કેવા હાલ થાય કે જુઓ. ત્યારે અમારા જેવો અધૂરો માણસ હોય મારા જેવો, એને થાય કે વાત સાચી છે. પાછો આ એમ બાબવાણી જેને અલ્લાહના રસૂલો લખી, ઇસ્માઈલી એસોસિએશન ફોર ઇન્ડિયાનું પ્રકાશન છે, આપણને લાગે કે આમાં જ લખ્યું કે આપણી ધાર્મિક કિતાબમાં, એટલે વાત તો સાચી જ છે કે ઝકરિયાએ બીજા પાસે માંગ્યું અને એનું પરિણામ આવ્યું. હવે અમારા યુવાનો જે ભણેલી ને સુધરેલી પ્રજા હોય અને એવા લોકોના સંપર્કમાં આવતા હોય, એનો દિમાગ ફરતા વાર ન લાગે. અને પછી એ ખાલી આવતા હોય એટલા માટે કે એના બાપ દાદા આવી રહ્યા છે, કે બીજા કોઈ મતલબથી આવતા હોય, તેનો કઈ અર્થ જ નથી ને. ધર્મને સમજવાની જરૂર છે ને. મૌલાના હાજર ઇમામ શાહ કરીમ અલ હુસૈનીએ ફરમાવ્યું, આજના જગતમાં એ ઘણું જરૂરનું છે કે અમારા વાલા રૂહાની બચ્ચાઓ પોતાના મજહબ વિશે માત્ર જાણે એ પૂરતું નથી, પરંતુ તેમણે તેને સંપૂર્ણ રીતે સમજવો જોઈએ. આ ઇમામનું ફરમાન છે કે ધર્મને સમજતા શીખો. સમજો ધર્મના મગજને ચાખો, ઇમામે ફરમાવ્યું મગજ ચાખો. સુલતાન મોહમ્મદ શાહ ફરમાવતા હતા કે તમે મગજને ફેંકી દો છો અને છીલટા ખાવ છો. જોકે છીલટા ફેંકવા જોઈએ ને મગજ ખાવો જોઈએ, પ્રિન્ટેડ ફરમાન છે. ઇમામને તકલીફ થઈ હશે ને ત્યારે મૌલા બોલ્યા હશે કે આપણે છીલટાઓ ખાઈ જાય છીએ ને મગજ ફેંકી દઈએ છીએ. ધર્મના મગજને જાણો તો તમને ખબર પડે કે સચ્ચાઈ આઈ છે કે વાં છે. અને એક માણસ જો એ સચ્ચાઈ સમજી જાય ને, દુનિયાની કોઈ તાકાત નથી કે એના ઈમાનમાં ખલલ પેદા કરી શકે. એને વિશ્વાસ થઈ જાય છે કે સચ્ચાઈ જે છે એ આપણા ધર્મમાં છે. પણ એવો વિશ્વાસ આવે ક્યાંથી? અમે બી એ મુસ્લિમો સાથે વાતો કરી છે, દોસ્તાના માહોલમાં અમે બી એની વાતો સાંભળી છે, એના વચમાં રહી છે, એના પાડોશમાં રહી છે, એના સાથે કામ કરીએ છીએ, એના સાથે ઉઠવું બેઠવું છે. અમે બી જાણ્યું એ લોકો પાસેથી કે વાત બરાબર છે, પણ નોખા નોખા ફિરકાઓ નોખી નોખી વાતો કરે છે. કોની વાત માનવી? તો કે સાચા મુસલમાન તરીકે ખુદાને પ્યારો મુસલમાન કોણ છે ખબર છે? અમે કીધું નથી ખબર, તમે કયો એ સાચું. સાચો મુસલમાન એ છે કે જયારે એને શંકા થાય કોઈ બાબતમાં તો એ પૈગંબરની એ પોતાની સામે રાખે છે. પૈગંબરનું જીવન એ એના માટે મોટામાં મોટી હિદાયત છે. જયારે આપણને કઈ સમજમાં ના આવે કે તો આપણે જોવું કે અલ્લાહના રસૂલ કેમ કરતા હતા, એ પ્રમાણે કરવું. અમને કે જો અમે સાચા મુસલમાન છીએ, પાછો પોતે બી છીએ, જેમ ખોજાઓ કે આપણે સાચા છીએ, એ કે આપણે સાચા છીએ, બીજો કે આપણે સાચા છીએ. હવે કોણ સાચા ને કોણ ખોટા એ તો પછી હોશિયાર માણસ જ આ બધા સામે ચીજો રાખી અને તુલના કરી શકે છે. અમે સાચા મુસલમાન છીએ કેવી રીતે? તો કે પૈગંબર જેમ કરતા હતા ને એમ અમે આજ સુધી કરતા આવ્યા છીએ.
કચ્છર પ્રકારના સુન્ની મુસલમાનો સીરતની પૈરવી કરવા વાળા, એટલા બધા પોતાના ધર્મમાં ચુસ્ત માણસો કહીએ તો ચાલે, કે જરાવી ચલાવી ન લે જેવી તેવી વાતને બિલકુલ ન ચલાવે. એને એટલો સુધી ખ્યાલ હોય કે અલ્લાહના રસૂલ દાઢી જો રાખતા હતા તો કેટલી રાખતા હતા, કેટલી લાંબી રાખતા હતા, અને મહિનામાં કે બે મહિનામાં કે અઠવાડિયામાં ક્યારે ક્યારે એને થોડી થોડી કાપીને એડજસ્ટ કરતા હતા. એટલું બધું યાદ રાખીને એવી રીતે ફોલો કરે. રસૂલુલ્લાહ નમાઝમાં સિજદો કેમ કરતા હતા, રસૂલુલ્લાહ કપડા કેવા પહેરતા હતા, રસૂલુલ્લાહ ખાતા હતા કેવી રીતે, ખાવાનો થાળ હોય તો રસૂલુલ્લાહ શરૂઆત કેમ કરતા હતા, રસૂલુલ્લાહ પાણી કેમ પીતા હતા. હજી સુધી એની હદીસની કિતાબોમાં આ ચીજો મળે છે કે ગમે એટલી પ્યાસ લાગી હોય, પાણી પીવું હોય તો એક ગિલાસ લઈ પાણી ભરી પેલે બેસી જવું, ઉભા ઉભા ન પીવું, કારણ તો કે નબી મોહમ્મદે કોઈ દી ઉભા ઉભા પાણી નથી પીધું, અમે સાચા મુસલમાન છીએ, બેઠી જવું અને પછી એક સાથે બી ન પીવું, કે પેલે થોડું પીવું ખમી જવું, પાછું થોડું પીવું પાછું ખમી જવું. બસ એનું કારણ તો કે બસ કારણ ખબર નથી કે, પણ પૈગંબર કે ત્રણ વખત માં એક ગિલાસ પૂરો કરતા કે, બસ એના માટે ઈમાન બની ગયું કે બસ સુન્નતની, એને સુન્નત કહેવાય, સુન્નતની પૈરવી કરવી. કટ્ટર મુસલમાને સુન્નતને માનવા વાળો સુન્ની. પૈગંબર પાયજામો પહેરતા, લેંગો કહીએ ને આપણે ગુજરાતીમાં, હવે જમાનામાં ગરીબી હતી બિચારાને, હાલત બી એવી હશે, ખાવાનું નતું બરાબર, તો જરા ટૂંકો સીવડાયું હોય છે કોને ખબર. તો આ લોકોએ લખ્યું છે કે એક વેંત ઊંચો પહેરતા હતા, કે હજી સુધી પહેરે છે મારા બેટા, કાં તો કે સુન્નત છે કે એક વેંત ઊંચો પાયજામો હોય એ સાચો મુસલમાન છે. થઈશે ભાઈ, તમે જે કહ્યું સાચું, અમને ક્યાં કઈ આવડે છે, અમે તો હમણાં હમણાં મુસલમાન થઈ રહ્યા છીએ, કેમ નવું નવું શીખાય ના પડે, પેલે ક્યાં શીખાતા. પૈગંબર આમ પાણી પીતા, પૈગંબર આમ ખાતા, પૈગંબર આમ બેઠતા, પૈગંબર આમ ઉઠતા, દરેક ચીજ એની પાસે છે, એક કે એક ચીજ એ લોકો પાસે છે. હવે કેટલી સાચી ને કેટલી ખોટી એ આપણે જાણતા નથી, આપણે એના ઉપર કોઈ ટીકાઓ બી નથી કરવી. એ તો હાજર ઇમામનું ફરમાન તમે એને સાંભળ્યું, ઇમામ બી કેવો છે, જો ફરમાન કર્યું અમૂલ્ય રત્નોમાં ફરમાન છે, ઇસ્માઇલિયા એસોસિએશન નૈરોબીએ જે પબ્લિશ કરી છે બુક, એમાં છે કે નબી મોહમ્મદે ફરમાવ્યું છે, મૌલા યાદ અપાવે છે કે તમે જયારે ખાવા બેસો ત્યારે હાથ ધોઈ નાખજો, હાથ ધોઈને ખાવા બેસવું. ઇમામે ફરમાનનો રેફરન્સ આપ્યો, પછી ઇમામે ફરમાવ્યું, બહુ હોશિયાર છે અમારા મૌલાઓ, પછી અમારા ઇમામે ફરમાવ્યું કે ભલે એ હદીસ 100-100% સાચી ન પણ હોય, બાપા બોલે છે પ્રિન્ટેડ ફરમાન છે. કેટલી એવી હદીસો લખાઈ ગઈ છે, બાબા એમ ન કીધું કે ખોટી છે કે આમ છે કે એનામાં થોડીક શંકા છે, કદાચ 100-100% સાચી ન પણ હોય, પણ ઇમામે ફરમાવ્યું કે આપણને એમ લાગે છે કે હેલ્થના માટે સારું છે તો હાથ ધોવામાં કઈ વાંધો નથી. તો એવી રીતે એવી કેટલી હદીસો લોકો પાસે છે, બેસવાની ઉઠવાની, અને લોકો બિલકુલ એને ફોલો કરતા આવ્યા છે. સીરતને, સીરત કહેવાય પૈગંબરની, એ બિલકુલ ફોલો કરતા આવ્યા છે. અમને કે સાચો મુસલમાન એ જ કે નબી કરે એ કરે, બીજું કઈ ન કરે. હવે આજે આપણે વિચાર કરવો છે કે ઝકરિયાનો દાખલો આપણા દિમાગમાં છે, અને એક સાચા મુસલમાન તરીકે જો આપણને ઓળખાવવા હોય તો આપણે શું કરવું, નબી મોહમ્મદની સીરત સામે રાખવી. હવે એના ઉપર આપણે અટાણે આજે વાયસ કરી રહ્યા છીએ. આ તો ખાલી વાયસની શરૂઆતનો એક સમજો ને કે ટ્રાયલ હતી ખાલી, હવે વાયસ શરૂ થવાની કે આપણે કેમ કરવું જોઈએ, અને સાચું છે આપણે કરી રહ્યા કે ખોટું છે, એ તો તમે પોતે હરેક માણસ પોતાના નજીક જજ છે એ પોતે ફેસલો કરી લે કે મિશનરીએ બે બાબતો રજૂ કરી છે, આમાંથી કઈ વજનદાર છે અને કઈ વજનમાં ઓછી છે, કેને આપણે ફોલો કરવું જોઈએ અને કેને ન કરવું જોઈએ, તમારા પોતાના હાથમાં. દિનરો અમારી સામે અત્યારે એક અલ્લાહની કિતાબ છે, ગમે એટલા સુધારાઓ થઈ ગયા હોય તે છતાં બી એ કિતાબ તો અલ્લાહની છે, એનું નામ છે બાઇબલ. ભલે જૂનો કરાર હોય કે નવો કરાર હોય, ઓલ્ડ ટેસ્ટામેન્ટ કે ન્યૂ ટેસ્ટામેન્ટ, એનાથી આપણને બહેસ નથી, પણ છે ખુદાની કિતાબ કે જે ઈસા મસીહ ઉપર ટુકડે ટુકડે નાઝિલ થયેલી આયાતોનો સંગ્રહ. મોમીનો છેલ્લી ઘડીએ ઈસા મસીહે 6-7 વર્ષ જ પૈગંબરી કરી છે, લાંબો દોર નથી ગયો, બહુ ટૂંકા સમયમાં જ આ દુનિયા મૂકવી પડી. ભર જવાનીમાં ગયા હશે, 34 કે 35 વર્ષની ઉંમર હોય કદાચ, એમાં બે ત્રણ મતો છે, અમુક 33 કે છે, અમુક 36 કે છે, એ જ ઉંમરમાં આ દુનિયા મૂકી ગયા. અને કેવી રીતે મૂકી ગયા એનો અહેવાલ બાઇબલમાં લખેલો છે. એના પોતાના 12 હવારીઓ કે જે મોમનો હતા એમાંથી એકે દગો કર્યો, રોમના બાદશાહ એટલે કે યહૂદીઓ સાથે મળી ગયો, અને ઈસા મસીહને ઓળખાવવામાં, એનો પતો બતાવવામાં એને મદદ કરી. જે કંઈ પણ થયું હોય,
બાઇબલ શું કે છે જોશું ને પછી કુરાન શું કે છે જોશું. રિવાયતો મૂકી દઈએ એક તરફ આપણે તો બાઇબલના 27મા માથીમાં લખેલું છે. માથી ચેપ્ટરનું નામ છે ને 27મો ક્રમ, જેમાં ઈસા મસીહને એ લોકોના ઈમાન પ્રમાણે સ્લેવ ઉપર કેમ લગાવવામાં ચડાવવામાં આવ્યા એનો ખુલાસો છે. ઈસા મસીહની જિંદગીના છેલ્લા દિવસોનું વર્ણન કરેલું છે બાઇબલની અંદર. આપણી કિતાબમાં નહીં, આપણે ધાર્મિક પુસ્તકો કે જે આજે દુનિયાની મોટામાં મોટી કોમ ફોલો કરી રહી છે. મોટામાં મોટી મતલબ પોપ્યુલેશનના હિસાબે સૌથી મોટી કોમ કહી તો ચાલે, બીજો નંબર મુસલમાનોનો આવશે. એ લોકો ફોલો કરી રહ્યા છે. કિતાબમાં લખેલું છે કે સ્લેબ ઉપર જયારે ઈસા મસીહને ચડાવવામાં આવ્યા અને એ લોકોની કિતાબ પ્રમાણે પછી આપણે જોશું કુરાન અને જ્ઞાન શું કહે છે, એના હાથ અને પગમાં ખીલાઓ મારવામાં આવ્યા. બાઇબલમાં લખેલું છે હાથ અને પગમાં જયારે ખીલાઓ મારવામાં આવ્યા એટલે એ મોત જે છે ને એનો તસવ્વુર તમને નહીં હોય. એ મોત કેવી હોય છે? ફાંસી જેને કહી છે ને એ જુદી વસ્તુ છે કે ગલામાં રસીનો ફંદો નાખે અને બે તરફથી ખેંચી દે, એક કે દોઢ મિનિટની અંદર ઓલો માણસ મરી જાય, પતી ગયો. પણ આ સ્લેબ જે હોય છે ને એ એવી હોય છે કે હાથ પગમાં ખીલાઓ મારી દે અને વયા જાય, પછી એમાંથી ખૂન ટપકતું રહે, તકલીફ થતી જાય, લોઢાનું ઝેર ચડતું જાય અને એક દી થાય, ક્યારેક બે દી થાય, વધારે સખત જાનનો માણસ હોય તો અઢી દી કે ત્રણ દી થાય, પણ રીબાઈ રીબાઈ ને મરે. એ હાલતમાં ભૂખો તરસ્યો સ્લેબ ઉપર હોય, એક સખત સખત મોત કહી તો ચાલે. બાઇબલ લખે છે કે હાથ પગમાં ખીલાઓ મારી ઈસા મસીહને સ્લેબ ઉપર લગાવવામાં આવ્યા. હવે શું થયું? કાફરો બધા ઘેરીને ઉભા છે, હસે છે કાફરો. એને તો એમ હતું કે દુશ્મન પકડાઈ ગયો છે ને હવે મરી જવાનો, અને એનો નવો ધર્મ જે શરૂ થઈ રહ્યો છે એ ખલાસ થઈ જવાનો. અમુક જ લોકો એ ધર્મ માં આવેલા હતા, બહુ ખુશ હતા, એમાંથી ઘણા તો હસી રહ્યા હતા. એ જણાએ તો કીધું કે આ ઈસા કીએ તારો ખુદા નથી? ક્યાં છે? બોલાવ, એને બોલાવતી. એને કહે કે તારી શું હાલત થઈ છે, એને મદદ માટે અવાજ તો દે. તું બધાને કહેતો તું ને કે મારો ખુદા બહુ મોટો છે, મારો ખુદા બહુ રહીમ છે, મારો ખુદા બહુ દયાળુ છે, મારા ખુદાએ જમીન આસમાન પેદા કર્યા છે, મારો ખુદા ઇન્સાનને જીવન આપનાર ને મોત આપનાર છે. તો પછી બોલાવ ને મોટા મોટા ખુદાને, ક્યાં જોઈ? તારી આ હાલત જોતો નથી? એને ખબર નથી? તું અવાજ દે. એને લોકો મજાક કરી રહ્યા હતા આપની કે હવે તારો ખુદા કેવો છે, અમારે જોવો છે, બોલાવ, અમે જોશું કે ખુદા કેવો છે, કેટલી શક્તિ વાળો છે, એને અવાજ તો દે. ઘણા લોકોએ કીધું એ બતાવ ને, અમે જોયું તો કદાચ અમને ઈમાન આવે, તારા ખુદાની શક્તિ જોવી છે, એને કહે કે તને નીચે ઉતારી લઈએ, બતાવી લઈએ તને, તો અમે ઈમાન લાવશું તારા ઉપર. કેટલી જાતની વાતો થઈ રહી હતી. એક કાપર બોલ્યો એમાંથી કે હવે જવા દો, હાલો આપણે જાય છીએ. એનો ખુદા હોય તો બોલે ને કે ખુદા જ નથી, એ હોય તો બોલશે ને કે એનો ખુદા જ નથી, એ તો ખાલી લોકોને પાગલ બનાવી રહ્યો હતો ને એના ઈમાનથી ખિલવાડ કરી રહ્યો હતો. ત્યારે ઈસા મસીહને થયું કે જો હું કાંઈ નહીં બોલું ને તો આ લોકો એમ સમજશે કે ખરેખર મારો કોઈ ખુદા નહોતો ને હું ખોટો છું. પછી બાઇબલમાં લખ્યું છે એના 27મા માથીમાં કે આસમાન તરફ આંખથી જોયું પોતાની, વધારે તો હલી શકે હતા નહીં, ખીલા મારવાના હિસાબે આસમાન તરફ જોયું અને લોકો કહેતા હતા બોલાવ તારા ખુદાને, તો ગોડ કહીને નહોતો બોલાવ્યો, યાહુવા કહીને બી નહોતો બોલાવ્યો, એલી લામા સાબક થાની બાઇબલનો સેન્ટેન્સ છે. ઇંગ્લિશ બાઇબલ જે છે એમાં નોખી નોખી જગ્યા ઉપર અમે એમ જોયું, એક બાઇબલમાં લખેલું છે એ આઈ એલ એલ ઈ, એક બાઇબલમાં લખેલું છે ઈ એલ એલ આઈ, અને ગુજરાતી ટ્રાન્સલેશન જોયું તો એમાં અને એક માત્ર એ અને લને દીર્ઘાઈ લી, પ્રોનાઉન્સેન્સ એનું એ લી, અને પછી કહે છે કે એલી મને ભૂલી તો નથી ગયો ને, દુઆ નથી માંગી કે મને બચાવ કરે ને, કે ખુદા જોવા વાળો છે, મને ભૂલો તો નથી ને કે, મતલબ તારો એકનો જ આશરો છે હો એલી, તારો એકનો આશરો છે, મને ભૂલતો નહીં છીએ. શું થયું ખબર છે? કુરાનમાં લખે છે કે અમે ઈસા મસીહને, કુરાન ગવાહી આપે છે, કુરાનમાં છે, અમે ઈસા મસીહને આસમાન ઉપર જીવતો ઉપાડી દીધો. એક તરફ બાઇબલ કહે છે કે સ્લેબ આપવામાં આવી, એક તરફ કુરાન કહે છે કે અમે આસમાન ઉપર જીવતો ઉપાડ્યો. હવે બેમાં તમને સાચું શું લાગે? તો તમે કહી દો કે કદાચ બાઇબલમાં ફેરફાર થયા છે, એમાં કદાચ થોડી ઓછી સચ્ચાઈ હોય, પણ કુરાને જે કીધું એ વાત સાચી કે એને જીવતા આસમાન ઉપર ઉપાડવામાં આવ્યા. પણ ક્યાંથી ઉપાડ્યા? પછી આ માણસોએ રિવાયત ઘડી નાખી,
કે કેદખાનામાં માણસ બદલાઈ ગયો ને આમ થયું ને તેમ થયું ને, એ શા માટે? કે ખુદા એને જીવતો ઉપાડી લીધો, કેવી રીતે ઉપાડ્યો હશે એટલે બધા લોકોના દિમાગ દોડવા લાગ્યા કે આમ થયું ને તેમ થયું ને, હજારો રિવાયત ગળી નાખી. પણ અમારા પીરે જ્ઞાનમાં લખ્યું કે ઈસા ઉપર જે તકલીફ આવી એનું એક જ કારણ હતું કે એને ભૂલ કરી હતી. ફકીરી ઈસા નબી કી, પીરે જ્ઞાનમાં લખ્યું. અને અમે તો પછી એને માન આપી દઈ કે જે અમારા બુદ્ધ ગુરુએ કીધું એ સાચી વાત છે, કુરાને એને જીવતો ઉપાડ્યો, અમે વાતને કબૂલ કરી. તમે બાઇબલમાં કહેતા હો કે સ્લેબ ઉપર એને ખીલા માર્યા હતા, પણ અમે કહીશું કે સ્લેબ અપાણી નથી. મુસ્લિમો કહેશે કા? તો કે તમે ભલે ખીલાઓ માર્યા હોય, એનો રૂહ કબજ નથી થયો એ હાલતમાં, એ હાલતમાં એની મોત નથી આવી, પણ ખુદાએ એ હાલતમાં એને જીવતો આસમાન ઉપર ઉપાડી લીધો. એ કુરાન કહે છે અમે જીવતો આસમાન ઉપર ઉપાડ્યો. ક્યાંથી ઉપાડ્યો એ તો કોઈ ખુલાસો નથી. મતલબ કે બની શકે છે કે જીવ નીકળ્યા પહેલા જીવતો ઉપાડી લીધો હોય, અને જયારે જીવતો ઉપાડી લીધો તો એનો મતલબ એ થયો કે સ્લેબ નથી થઈ. સ્લેબ ક્યારે થાય? જયારે એની મોત આવી જાય. હવે એક માણસને ફાંસીથી મોતની સજા કરવાની હોય, રસીનો ફંદો ગલામાં નાખીએ અને કોક આવીને ખેંચી લઈએ, તો તમે કહીશો કે આ એની ફાંસી નથી થઈ, એને કાં તો કે ફલાણા એને બચાવી લીધો. એમ આને સ્લેબ નથી થઈ, કુરાનમાં કીધું અમે ઉપાડી લીધો એને, એટલે જીવતા ઉપર ગયા, મર્યા નથી. જો મરી ગયા હોત તો બાઇબલની સ્લેબ સાચી, પણ કુરાન કે જીવતા ઉપર ગયા. પણ જે તકલીફ આવી ખીલાઓ ઠોકવાની, એ બી શા માટે આવી? પીર કે છે કે ગલતી કરી હતી એને. હવે એ ગલતી બી તમને કહી દઉં, પછી ગિલાનના બે ત્રણ પાર બી સમજો. તમે ઈસા મસીહનું કોઈ ઘર નહીં હતું. ઈસા મસીહ બસ એક ગામથી બીજે ગામ બોધ કરવા જાય ને રસ્તા ઉપર સુઈ જાય ને જંગલમાં રહીએ ને એવું બધું એનું હતું બિચારાનું. આખી જિંદગી ન લગ્ન કર્યા ન ઘર વસાયું, એ તમને કહી દઉં. પછી ગિલાનના બે ત્રણ પાર બી સમજો. તમે ઈસા મસીહનું કોઈ ઘર નહીં હતું. ઈસા મસીહ બસ એક ગામથી બીજે ગામ બોધ કરવા જાય ને રસ્તા ઉપર સુઈ જાય ને જંગલમાં રહીએ ને એવું બધું એનું હતું બિચારાનું. આખી જિંદગી ન લગ્ન કર્યા ન ઘર વસાયું, એ જ હાલતમાં 33 કે 36 વર્ષની ઉંમરે દુનિયા મૂકી ગયા. હું એક વખત સડક ઉપરથી જઈ રહ્યા હતા, ભૂખ લાગી હશે. ચીર જ્ઞાનમાં શું લખે છે સાંભળજો તમે. ઈસા મસીહને જયારે મોતનો વખત આવ્યો એટલે કે એને ઉપર ઉપાડવાના હતા ખુદાવંત આલા તરત, તો સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું. સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન છે કલામે ઇમામે મુબીનમાં કે મોત જે છે, પ્રિન્ટેડ ફરમાન, મોત જે છે એ ઇન્સાનની કયામત છે, પ્રિન્ટેડ ફરમાન છે. પછી ઇમામે ફરમાવ્યું મોતના વખતે મરનારને 1,000,000 વર્ષ જેવડી લાગશે. આપણને ફરમાન છે 1 કલાક બી આપણે લાગે કે ફલાણા ભાઈ ગુજરી ગયા ને 1 કલાકમાં મરી ગયા છે, ઇમામે ફરમાવ્યું એ આપણને 1 કલાક લાગે છે. પણ મરનારને જો કોઈ પૂછે કે કેટલી વાર તારું પૂછાણું થયું, તો એ કહી શકે 1 કલાક મને 1,000 વર્ષ જેવડી લાગી. આ ઇમામનું ફરમાન છે. આપણને જોનારે લાગે કે 1 કલાકમાં ફલાણા ભાઈ ઓફ થઈ ગયા, મરી ગયા 1 કલાકમાં, પણ આપણા માટેની 1 કલાક એના માટે તો 1,000 વર્ષ જેવડી બની ગઈ, એના માટે બહુ તકલીફ દે બની ગઈ. તો મમ્મીનો ઈસા મસીહનો બી એ વખત હતો મોતના ખરીબ હતા, ભલે જીવતા ઉપડી ગયા પણ એ ખરીબ હતા, હજી મોત નહોતી આવી અને એની કયામત ચાલુ થઈ ગઈ. 1 કલાક જે પૂછવાનું હોય છે એ પૂછાણા શરૂ થયા. મોત મોમનના માટે ઇમામે ફરમાવ્યું એ ટાઈમ જે છે કયામતનો ટાઈમ છે, હિસાબ કિતાબનો ટાઈમ છે. અને એ કિતાબ શરૂ થઈ, ખુદાવંતાલાએ ચોપડા કાઢ્યા, એ ટાઈમે બધું પૂછાય છે અને એમાં 1,000 વર્ષ નીકળી જાય પૂછવામાં, આપણા માટેની 1 કલાક, ઇમામનું ફરમાન. એ ચોપડા કાઢ્યા ને મૈંડા જોવા, ઈસાને પહેલે પૂછ્યું કે ઈસા, ખુદાવંતાલા પહેલે સવાલ પૂછી લઈએ કે તને મેં બોલાવી તો લીધો છે, બોલાવી લઉં છું, પણ એક વાત કે ઉપર બોલાવ્યા પછી સ્લેબથી તને જીવતો બચાવી લઈશ, પણ મને કે અદલ કરું કે ફઝલ કરું? કે એટલે આપણે કહીએ છીએ અદલ એટલે ઇન્સાફ અને ફઝલ એટલે મહેરબાની, રહેમત. શું કરું કે તું જે કે કરું કે? ઈસા મસીહે વિચાર કર્યો કે આખી જિંદગી દુઃખી છું, એક કામ મન પસંદ નથી કર્યું, નથી લગ્ન કર્યા, નથી હનીમૂન મનાવ્યા, નથી કોઈ જલસા કર્યા, હેરાન હેરાન જિંદગી કાઢી છે, એક ખોટું કામ નથી કર્યું ને છેલ્લે હાથ પગમાં ખીલા મારે ત્યાં સુધી પહોંચી ગયો કે હવે અદલ નું કહીને શું કરવું છે? અદલ જ ભલે ને કરે, ઇન્સાફના દિવસનો ધણી ઇન્સાફ નહીં કરે તો શું કરે? તો કે માલિક અદલ કર કે. ખુદાવંદે બીજી વખત પૂછ્યું કે મારા નબી, સોચીને જવાબ દે કે અદલ કરું કે ફઝલ કરું. તો વિચાર કરે છે કે ખુદાવિન શું કામ એ ફઝલ કરસ કે અદલ જ કરને કે જે તે કીધું છે એ જ કર્યું છે, મારા મનથી કાંઈ નથી કર્યું કે, અને એક ખોટું કામ નથી મારાથી કે, અને તું ઇન્સાફના દિવસનો માલિક જો ફઝલ કરવા જાય તો કોઈ આંગરી ચીમશે કે નબી ઉપર ફઝલ કર્યો તો અદલ કર નાખીએ. ત્રીજી વખત લાસ્ટ આખરીમાં પૂછ્યું ચોપડો ખોલા પેલા કે ઈસા, મારો સવાલ છેલ્લો છે, અદલ કે ફઝલ? વિચાર કરીને ખુદાવી
હું બી છેલ્લી વખત કહું છું, અદલ કરી નાખી, બસ અદલ કરજે, ઇન્સાફ જ માંગે ને બિચારો, ના ઇન્સાફી નહીં કરતો, ઇન્સાફ કરજે. અને ચોપડો ખુલ્યો, ખુદાવંદ જુએ છે કે ઈસા મસીહે ક્યાં ભૂલો કરી. તમે કહો ચોપડો, ફિર સદરજીને જ્ઞાનમાં લખ્યો ને, પાને પાને જીવતારા પાપ લખાણા, ધર્મ નો અક્ષર ન સૂજે જી કે. એ તો નામું કરવા બેઠા કે શેઠ ને ફરિશ્તા કીએ, ચોપડો કોયલો કીએ, અને જીવડો ધ્રુજી રહ્યો છે કીએ, જ્યાં જીવડો ઘણું ઘણું ધ્રુજે કીએ. અને હવે પાપ જે છે પાના પાને પાપ, પણ એ તો આપણા, હો તો ઈસા મસીહ નો ચોપડો હતો બિલકુલ ક્લીન, હો એક ભૂલ હોય તો ને, તો જ ખુદાને કેને કામકાર કરીને અદલ કર. એ ચોપડો ખોલે ને જુએ કે ક્યાંય ભૂલ છે, ક્યાંય ભૂલ છે, ક્યાંય ભૂલ છે. અને ઈસા મસીહ હસી રહ્યા છે દિલમાં કે આ ગોથવા દે ને આપણને, હું જ કે થાકશે ત્યારે બંધ કરવાનું કે આપણે ભૂલ કરી હોય તો ને, કરી જ નથી. અને એમાં એક જગ્યા ઉપર ખુદાવંદ તાલા રોકાઈ ગયા. કુરાનમાં લખેલું છે કે જયારે તમને હિસાબ કિતાબ પૂછવામાં આવશે, ત્યારે તમે દુનિયામાં જે કંઈ પણ કર્યું હશે તમને યાદ આવશે. અને બીજું કીધું છે કુરાનમાં કે તમારા આઝા, આઝા એટલે હાથ પગ અવયવો જિસમના, તમારા અવયવો ગેરંટી આપશે અને ગવાહી આપશે કયામતના કે તમે શું કરતા હતા. તમારા પગો કહેશે કે તમે ક્યાં ગયા હતા, તમારું મોઢું, તમારી જબાન, તમારા હાથ બોલશે કે તમે કેવા કામ કર્યા છે. એ લોકો બોલશે જો તમે નહીં બોલો તો, કે તમારા આઝા ઈ ગવાહી આપશે. ઈસા મસીહને એક જગ્યા ઉપર ખુદાવંદને હાથ આખી રીતે ઉભાર્યો. ઈસા કે તને યાદ છે, એક વખત તું બજારમાંથી પસાર થઈ રહ્યો હતો ને તને ભૂખ લાગી હતી, ખાવાનું મન થયું ને તે જોયું કે કોઈ ખાવાની ચીજ હોય તો ખરીદ કરી લઉં, અને તને દેખાણું કે સામે એક બુઢ્ઢી બાઈ બિચારી ખજૂર વેચી રહી હતી, તને ખજૂર ખાવાનું મન થયું હતું, અને પછી તું એની પાસે ખજૂર લેવા ગયો તો યાદ આવે છે. સુલતાન મોહમ્મદ સાહેબે કીધું બધું યાદ આવશે. તો એને કીધું કે બેશક મારા મૌલા મને યાદ છે કે હું એની પાસે ખજૂર લેવા ગયો હતો, અને પછી તું એ ખજૂર ખરીદ પણ કર્યા હતા કે ચોક્કસ ખુદાવીને હજી બી કહું છું ખરીદ કર્યા હતા, પણ ભાવ પૂછ્યો હતો અને એને જેટલો ભાવ કીધો એટલો ભાવ આપ્યો હતો, જરાય ચુકાયો નહીં, ઓછા કરાવ્યા નહીં, કઈ નતું કર્યું. એને કીધું આટલા, તમે કીધું આટલા, એ મને ખબર છે કે. અને પછી એ ખજૂર તને તોલીને આપવામાં આવ્યા હતા જોખીને, બરાબર છે? તો કે બરાબર છે. અને મેં નમતા નહોતા લીધા, હો બરાબર લીધા હતા, એમ બી ને કે નમતું લઉં ને તમારું ગળું પકડી લે નહીં. તો પછી ઓલો પીર લખે ને, ઓછું દીધું ને જીવડે અદકેરું લીધું, જીવડાની ચિંતા ન કરી, દેતી વખતે ઓછું લીધું, લેતી વખતે અદકેરું એટલે વધારે લીધું, આવો ડાલો થોડા કે ઝુકવા દે કે. તો કે એમ નથી કર્યું માલિક, મને ખબર હતી કે તું ગળું પકડી લઈશ, બરાબર લીધું મેં, જરાય ઝૂકતું નથી લીધું. ખુદાવંદ કે મને ખબર છે, પણ તું પૂરી વાત તો સાંભળ. તો કે તું હવે શું છે એમાં સાંભળવાનું, કે પૈસા આપ્યા, બરાબર લીધું, નમતું ન લીધું. તો કે બરાબર છે કે પછી તને યાદ આવશે કે એ ખજૂર લઈને તું ખાતો ખાતો જઈ રહ્યો તો રસ્તા ઉપરથી, એમાં એક ખજૂર તે મોઢામાં નાખ્યો, તેમાં એક સુઈ નીકળી. બોલી બાઈ બિચારી ગરીબ હશે મામૂલી, સાધારણ કોઈ ઘરમાં હશે નહીં, એનું કપડા વપડા પહેરતી હોય ને ફાટી તૂટી જતા હોય છે, તો બિચારી સીવા માટે એક સુઈ રાખી હશે, પછી એને યાદ નહીં રહ્યું હોય તો એ સુઈ એને ખજૂરમાં ભરાવી અને પછી ભૂલી ગઈ ને ખજૂરમાં સુઈ આખી ગરી ગઈ હશે, અને પછી ખજૂર તોલીને ઈસા મસીહને આપી દીધા, એને યાદ ન રહ્યું. ઈસા તને યાદ છે કે પછી ખજૂરમાંથી સુઈ નીકળી હતી? પૈગંબરને યાદ આવ્યું કે વાત સાચી કે ખજૂરમાં સુઈ હતી. કે જે ખુદાવીને કે સુઈ તો હતી એની અંદર, એ સુઈ તે બુઢીને પાછી આપી. તો એ ખુદાવીને હવે સુઈ શું પાછી આપવા જાઉં કે ઘણે દૂર આગળ નીકળી ગયો તો મેં તો ફેંકી દીધી કે સુઈ પાછી નથી આપી. તો કે ના, તો ગુનેગાર છો કે. હે ગુનેગાર? એ ગુનાની સજા હતી એ તો. પછી આસમાન ઉપર ઉપાડ્યા ક્યારે? એલીને આવાજ દીધી ત્યારે. તું ગુનેગાર છો કે? ઈસા મસીહને તો કાતો ફસાઈ ગયા કે આને કે સુઈ કાઢી ગયો. અને એ બી કેવી રીતે? ભૂલમાં ઓલીની આવી ગઈ ને ભૂલમાં આપણે લીધી, પણ આપણે ક્યાં વાપરી શકીએ? પણ ફસાઈ ગયા આપણે કે પાછી ન આપી આપણો ગુનો. આને ક્યાં કીધું અદલ કરી કે આને કહેવાય? ભૂલ કરી ગયો ઈસા મસીહ, પૈગંબર ભૂલ કર્યો. પછી તો પીરને અક્કલ આવી ગઈ આપણા, પીરને બહુ સમજમાં આવી ગયો. પીર સદરદીન ને પીર હસન કબીરદીન બહુ હોશિયાર હતા. એને ઓલો દાખલો યાદ આવ્યો કે ઈસા બિચારો અદલ કહેવા ગયો ને ફસાઈ ગયો તો કે, અને આને અદલ કહેવાય જ નહીં, નો કહેવાય જ નહીં, ભૂલથી બી નો કહેવાય કે. એટલે જુવા ધુવા લખી હતી ને જૂની ધુવા, એમાં પી સદરદીન લખતા કહેતા, તમને ખબર હોય ધુવાનો પાઠ યાદ હોય તો, યાસા સાજો દીદાર પછી આવતું હતું, યાસા ફઝલ વર રહેમત કરીએ, ફઝલ બી કર અને રહેમત બી કર, અદલ નહીં હો, યાસા ફઝલ વર રહેમત કરીએ, કુલ બલાઉં દફે કરીએ, જીરન કે જ્યોત દીએ, મુવન કે નજાત દીએ, જીની જા પિંડ ભગે, તીની જા જીવ સુથાઈ કરીએ, ખૈર પેદા કરીએ, શર દફે કરીએ, તુસી તો જો દીદાર નસીબ કરીએ, બરકત દુઆ સાંજી સોમણી કે સુબુ જી વેનતી, કિસે અમર પુઠિયા સાતો જે હુઝુર વે, કબૂલ કર નૂર મૌલાના શા કરીમ, અલ હુસૈની હાજર ઇમામ. આ દુઆ હતી કે ફઝલ કરજે, રહેમ કરજે માલિક, અને બલાઉ દફે કરજે. અદલ ની વાત જ નહીં. અને હસન કબીરદીન તો એના કરતા બી આગળ, આસાનજી
ફઝલ કરો તો ત્યાં ઘણા જીવ છૂટે, મહેર કરો મારા સ્વામી. પીર પૈગંબર જીવ તમારા, પીર હોય કે પૈગંબર હોય, મારા જીવ છે કે, અને તું ફઝલ કર મહેર કર. આસાનજી ફઝલ કરો તો ત્યાં ઘણા જીવ છૂટે, મહેર કરો મારા સ્વામી. પીર પૈગંબર સર્વે જીવ તમારા, તમે સુનો તેની ફરિયાદ હરિયા નત કે. પીર પૈગંબર બધા સારા જીવ છે અને અમારી ફરિયાદ સાંભળ, ફઝલ અને મહેર કર. મહેર એટલે રહેમ છે, ફઝલ કરો. અને પી સદરજીને મેં કીધું ફઝલ વર રહેમત કરીએ, કુલ ભલાઓ તપે કરીએ. જીરન કે જ્યોત દે, જીવતાઓને જ્યોત બતાવ, તારો નુરાની દીદાર દે. મુવન કે નજાત દે, મરી ગયા હોય એને છુટકારો દે. જીની જા પિંડ ભગે, અને જે મરવા વાળો હોય, પિંડ એટલે જીસમ, એ ભગે એટલે તૂટવા વાળું હોય, એટલે કે મરવાની અણી ઉપર હોય. તીની જા જીવ સુથાઈ કરીએ, એના જીવને સારી જગ્યા ઉપર લઈ જા. ખેર પેદા કરીએ, શર દફે કરીએ. ભલાઈ પેદા કર, ખેર એટલે ભલાઈ, શર એટલે બુરાઈ. બુરાઈ નાબૂદ કર, દફે કર, નાબૂદ કર. બીજા હકીકતમાં ફસાઈ ગયો. ખુદાવીન કે સુઈ નીકળી, મને યાદ છે કે બસ કે તું ગુનેગાર છો કે. ઈસા મસીને કહ્યું હવે શું કરવું કે. આપણે ત્રણ વખત બી અદલ અદલ કરી રાખ્યું કે જરાક સમજીને ફઝલ બોલાવત ને તો આ માથાકૂટ નો થાય. પણ હવે ભૂલ થઈ એનું કરવું શું? ઈસા મસી અક્કલ દોડાવી, ગમે એમ તો આપણા જેવા વેપારી અક્કલ દોડાવીને કે ખુદાવીન હવે મને કઈ બોલવાનો ચાન્સ છે? તો કે આ બરાબર તું તારો દફા કરી શકીશ, બોલ કે શું બોલવું છે કે. મારી પાસે તો બરાબર ઇન્સાફ થાય છે, બોલ. તો કે ખુદાવીન હમણાં તમે શું કીધું કે ખજૂર મને જોખીને આપ્યા હતા? તો કે બરાબર છે. અને તમે એમ બી કીધું કે ખજૂર માંથી સુઈ નીકળી હતી, બરાબર છે. તો પછી ખુદાવીન તું એ તો હિસાબ કર કે સુઈના વજન જેટલો ખજૂર મને ઓછો આવ્યો એનું શું? એટલો ખજૂર ઓછો આવ્યો હશે ને, સુઈનો વજન આવ્યો હશે ને એની અંદર. માલિક એટલો તો જોતો જ અદલ કરતો, પછી પાકો કર કે સુઈના વજન જેટલો ખજૂર મને ઓછો આવ્યો એના માટે કઈ તારી પાસે લખેલું છે? ખુદાવીન બી હસ્યા હશે કે ઈસા એ વાત સાચી કે તને થોડો ખજૂર ઓછો આવ્યો હોય, પણ મારી પાસે હિસાબ છે કે ઓછો આવેલા ખજૂર કરતા સુઈની કિંમત વધારે હતી, એટલે તું ગુનેગાર છો કે. જો બે ની કિંમત બરાબર થઈ જતી તો વાંધો નતો કે. હવે શું કરું? તો કે હવે તને સજા આપવામાં આવશે કે ભોગવ તું કે. ઉપાડો આસમાન ઉપર, ચોથા આસમાન ઉપર આવીને કે હોલ્ટ, આગળ નહીં વધતો કે. નહીં નહીં, બિલકુલ નહીં. આગળ કેમ નહીં? તો કે નહીં, ખલાસ અહીંથી જ બંધ કે. ઉપર આવવા દે ને, પાંચમું છઠ્ઠું સાતમું. તો કે નહીં, ગુનેગાર છો કે. બુઢ્ઢીની સુઈ રાખી લીધી કે. ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાયું, તમને ખબર છે કલામે ઇમામે મુબીન અને ગહરે રહેમતમાં ફરમાન છે, કોઈ બુઢીબાઈના દાગીના પૈસા પચાવી પાડે, કોઈ માણસ હો, કોઈ બુઢીબાઈના દાગીના પૈસા પચાવી પાડે, એવા ગુના કેમ માફ થાય? પછી ઇમામે ફરમાવ્યું, આવા માલના પૈસામાંથી એક રોટલી વેચાતી લઈને ખાશો તો તે રોટલી કયામતના દિવસે તમારી ગરદન પકડશે અને હિસાબ લેશે. ગૌહરે રહેમતમાં બી ફરમાન છે, એક રોટલી બી ગરદન પકડશે, એક સુઈએ બી ઈસામતીની ગરદન પકડી. હા, રોટલી ઇમામે કીધું, અહીં સુઈએ ગરદન પકડી. ચોથા આસમાન ઉપર રોકી દીધા. જ્ઞાનના 11 થી 12 પાઠ છે, હું તમને 3 પાઠ કહું છું ખાલી, કારણ કે બધું જો કેવા જાય ને આપણે ઘણું પૂરું કરવું છે. જો કે લિમિટ તો નથી ટાઈમની, પણ તે છતાંય વિચાર કરીને કેવું પડે ને. પીર મા બાપ લખે છે, ઈસા સરીખા નહીં કોઈ ચાંદા. ઈસા જેવો ચાંદ એટલે પવિત્ર, ચાંદ જે છે પવિત્રતાની અલામત છે. ઈસા જેવો કોઈ માણસ પવિત્ર નહોતો કે છે. એજી ઈસા સરીખા નહીં કોઈ ચાંદા, એક સુઈ કારણ કહાં જઈ ફાંદા. ગુજરાતી સાફ છે એટલે સમજ આવી જાય કે ઈસા જેવો કોઈ પવિત્ર માણસ નહોતો, પણ એક સુઈના માટે ફાંદા એટલે ફસાઈ ગયો. ક્યાં જઈને ફસાણો? જુઓ, એક સુઈ કારણ કહાં જઈ ફાંદા. પછી બીજી કરીમાં કહે છે, એક સુઈ કારણ એસા આંખિયા. એક સુઈના માટે આંખિયા એટલે ફેસલો કર્યો, એવો એવું નક્કી કર્યું. એક સુઈ કારણ એસા આંખિયા, ચાકુ ચોથે આસમાને રાખ્યા. શું કર્યું? તો એનો નતીજો એ આવ્યો કે ચોથા આસમાને રોકી દીધા એને. એક સુઈ કારણ એસા આંખિયા, ચાકુ ચોથે આસમાને રાખ્યા. પછી છેલ્લી કરી કહું તમને, જેવા પીર આપણને કહે છે, એજી એક સુઈ ભાર જો ઐસા હોવે. એક સુઈ ભાર, ભાર એટલે વજન, સુઈના વજન જેટલી બી ચીજ એમ લીધી એને એમ લેવાથી આવું થતું હોય કે સજા થતી હોય. એક સુઈ ભાર જો ઐસા હોવે તો ક્યું જન્મ જા સુખ મે ખોવે. તો પછી આખી જિંદગી સુખમાં શા માટે ખોસકી? જો કે એક સુઈ ભાર જેટલું એને લઈ લીધું હતું, કેવી હાલત થઈ એની કે. પીર આપણને સમજૂતી આપે છે. તો ઈસા મસીને
ચોથા આસમાન પર રોક્યા. નબી મોહમ્મદ ને મેરાજ કરાવી તો સાતમા આસમાન સુધી ગયા, અને જિબ્રાઇલ ને બી કીધું કે તું પાછો, તારી તાકાત નથી, મારો મોહમ્મદ આગળ આવશે, અને આ બિચારા ચોથા આસમાન ઉપર. કાં તો કે ભૂલ કરી હતી, અને ભૂલ કર્યા પછી સજા થઈ. સજાના હિસાબે આપણે સમજી લીધું કે ભલે સ્લેબ ઉપર હોય, પણ ખુદાએ સ્લેબ ન થવા દીધી, મોત ન આવવા દીધી એની. જો મોત આવી ગયો તો આપણે કહે કે સ્લેબ થઈ ગઈ, જીવતા ઉપાડી લીધા એને, પણ ચોથા આસમાન સુધી. અને એની શા માટે ઉપાડ્યા તમે પૂછો કે મદદ શા માટે કરી? એક માણસે ગલતી કરી છે, એને સજા થવી જોતી હતી, એટલા માટે મદદ કરી કે ઈસા મસીહે એલીને આવાજ કરી હતી મદદ માટે. એલી કોણ? બાઇબલમાં લખેલું છે, આજની બાઇબલમાં બી. એલી કોણ? કેમ ન કીધું ગોડ? કેમ ન કીધું યાહુવા? ઘણા જગ્યાએ લખેલું છે. એલી શા માટે? અમે લોકોને કીધું, ઘણા જમાતખાનામાં સમજાવ કે એલી એટલે તમે સમજો છો? મને કે ના, બધું એલી એટલે અલી, અલી અલી બાપુ આપણો તો કે મને કે હોય નહીં મિશનરી, હોય નહીં, હોય નહીં તો કે ન હોય. ભગત માણસ હોય આપણે કે એલી એટલે અલી. હા સાચું, બરાબર છો તમે, કે ભાઈ બધા ભગત માણા ઈમાનદાર જેને સમજાવવાની જરૂર બી ન હોય, પણ ઓલો જરા કેળો હોય ને એ માને જ નહીં. કે તમારે જ્યાં મિશનરી આવું ગોટાળા કરે અમે ન માનીએ. કે એલી ને અલીમાં ફરક કેટલો? કે એક માત્રાનો ફરક પડે ખાલી. આમ ગુજરાતી જાણતા હો તમે તો ખાલી એક આમ માત્ર લગાવી પડે તો કે તો બી ફરક પડી જાય છે. એક નો કહેવાય છે, કોઈનું નામ મૂસા હોય ને આપણે મેસા કહીએ તો હાલે કે? જરાકમાં બી ઘણો ફરક પડી જાય છે. ભાષાના હિસાબે થોડો ફરક પડે તો શું વાંધો, લેંગ્વેજના હિસાબે તો કે લેંગ્વેજના હિસાબે કે પ્રોપર નોન ચેન્જ નો થાય છે, નામ નો બદલાય છે, નામ નો બદલાય તો કે નો બદલાય, ભાષાના હિસાબે નો બદલાય છે. ભાઈ અમારા ઇન્ડિયામાં તમે સાંભળ્યું હશે ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે ને અમારો બોમ્બેમાં, ક્યાં છે? બોમ્બેમાં છે. તમારા આઈના લોકો આવે ને બધા ઇંગ્લિશ બોલવા વાળા, તો એના માટે લખેલું છે BOMBAY. એ કહે છે અમે બોમ્બે ગયા હતા, બોમ્બે. પણ મુસલમાન લોકો શું બોલે ખબર છે? મુસ્લિમ લોકો જ્યાં રહે છે એના માટે ઉર્દુમાં લખેલું છે, એ કહે છે બમ્બઈ, બમ્બઈ. અંગ્રેજી વાળો કહે છે બોમ્બે, બોલો મુસલમાન કહે છે બમ્બઈ. અને ખોજો કે ગુજરાતનો કોઈ માણસ હોય ને એ શું કહે છે ખબર છે? મુંબઈ, મુંબઈ. એ છાપું નીકળે છે એનું નામ છે મુંબઈ સમાચાર, મુંબઈ માંથી નીકળે છે મુંબઈ સમાચાર. અરે મેં કીધું આ ત્રણેય નોખા નોખા ગામ છે, બોમ્બે, બમ્બઈ અને મુંબઈ. તો કે એ તો એક જ છે. કે પછી બધા નામ કેમ અલગ અલગ દેખાય છે? તો કે એ ભાષાના હિસાબે દેખાય છે. મુસ્લિમ ભાષામાં બોમ્બઈ, અંગ્રેજી ભાષામાં બોમ્બે અને ગુજરાતીમાં મુંબઈ. તો મેં કીધું ભાષામાં પછી નામ બદલાઈ જાય છે ને? તો કે એ તો કે સિટીના દાખલા છે, કે અમે એવું ના માનીએ. કે આ તો ખુદાની કિતાબની વાત થાય છે, કે ખુદા કોઈની ભૂલ ન કરે. કે બાઇબલમાં એની લખવું હોય તો કુરાનમાં બી એની લખવું જોઈએ, કે તો આપણે કહીએ કે એક જ છે. અને કા બાઇબલમાં લઈને કુરાનમાં લઈ હોવા જોઈએ, કે તો આપણે કહીએ અલીને એ બે એક જ છે કરીને. ખુદાની કિતાબમાં કેમ ભૂલતા મિત્ર? બાઇબલ બી ખુદાની કિતાબ, કુરાન બી ખુદાની કિતાબ. હું આ એલી હોય ને આમાં અલી હોય એમ બને? ના બને, ન બને. કે બતાવું તો બતાવું. કુરાનમાં જે પૈગંબરનું નામ સુલેમાન લખેલું છે, બાઇબલમાં એ પૈગંબરનું નામ સાલોમન છે. આમાં સુલેમાન છે, કુરાનમાં એ બી ખુદાની કિતાબ છે, બાઇબલમાં સાલોમન છે. કુરાનમાં જે પૈગંબરનું નામ દાઉદ છે, બાઇબલમાં ડેવિડ છે. કુરાનમાં જે પૈગંબરનું નામ યુસુફ છે, બાઇબલમાં જોઝફ છે, જોઝફ. કુરાનમાં જે પૈગંબરનું નામ યાકૂબ છે, બાઇબલમાં જાકૂબ છે. કુરાનમાં જે પૈગંબરનું નામ ઈસા છે, બાઇબલમાં જીસસ ક્રાઇસ્ટ છે. કુરાનમાં એની માનું નામ મરિયમ છે, બાઇબલમાં મેરી છે. મરિયમ અને મેરી એક, સુલેમાન ને સાલોમન એક, ડેવિડ ને દાઉદ એક, અને અલી ને એલી એક. નહીં ખાલી એક માત્ર ન ચાલે, એક માત્ર ખાલી સાલોમન ને સુલેમાન ચાલી જાય, મરિયમ ને મેરી ચાલ્યું જાય, ઈસા ને ક્રાઇસ્ટ ચાલ્યું જાય, અને એલી ને અલી એક નો થાય. કરવા માંગીએ તો થઈ જાય, હજી બી કરવા માંગે છે, હજી કરવું છે. મેં કીધું તો મૌલા અલી ને પૂછી લઈએ આપણે કે ભાઈ તું કે સાચું શું છે. મૌલાલી ને જયારે આપ ઇસ્લામના ચોથા ખલીફા બન્યા, ઉસ્માન ફારૂક, ઉસ્માન ગની પછી, તો લોકો આપને પૂછવા માટે આવ્યા હતા બહારના કે યાલી આપ અમીરુલ મોમેનીન થયા છો, આપની પૂરી ઓળખાણ આપો. કે અમને અમારા લોકો પૂછે છે કે ચોથા ખલીફા જે અલી ઇબ્ને અબી તાલિબ છે એની ઓળખાણ શું છે, અમે વધારે તમારા બારામાં જાણવા માંગીએ છીએ, કારણ કે ઘણી ગલત ફહેમીઓ થઈ ગઈ છે. મૌલાલીએ પોતાની ઓળખાણ આપી, મસ્જિદમાં આપ ખુદબો આપતા હતા એમાં આપે ફરમાવ્યું. મૌલાલીના પોતાના શબ્દોમાં સાંભળો, એ પોતાની ઓળખાણ આપે છે. મૌલાલી પોતે ખુદબામાં કહે છે પોતાના મસ્જિદની અંદર જે ખુદબો આપ્યો હતો એમાં આપે
ફરમાવ્યું કે લોકો મને ઘણા આવીને પૂછે છે કે યાલી તમારી ઓળખ તો આપો કે તમારો પૂરો પરિચય શું છે, અમે જાણતા નથી. તો એને મેં પરિચય આપ્યો છે. શું આપ્યું? શ્રી ઈસમી. શ્રી એટલે અંદર, ઈસમ એટલે નામ. શ્રી તૌરાતે, તૌરેત ની અંદર, તૌરેત જે મૂસા નબી ઉપર ઉતરેલી કિતાબ હતી, તૌરેત માં મારું નામ એલિયા છે. એલિયા પછી કે છે, વફિલ ઇન્જિલે એલી, વ એટલે અને, ફી એટલે અંદર, ઇન્જિલ એટલે બાઇબલ, બાઇબલ માં મારું નામ એલી છે, તૌરેત માં મારું નામ એલિયા છે, વફિલ કુરાને અલીયુલ અઝીમ, અને કુરાન માં મારું નામ અલીયુલ અઝીમ છે. તમે કહો મિસરી એ ક્યાં આવ્યું? સુરતુલ સુરા, એની અંદર અલ્લાહ તાલા ફરમાવે છે, લહુ માફી સમાવાતે વફિલ અર્ઝે વહુવલ અલીયુલ અઝીમ, વફિલ કુરાને અલીયુલ અઝીમ. પછી કે છે, વ ઇન્દ ઉમ્મી હૈદરા, ઉમ્મી એટલે માં, મારી માં મને હૈદર કહીને બોલાવે છે, વ ઇન્દ અબ્બી સફદર, મારા બાપા મને સફદર કહીને બોલાવતા હતા, વ ઇન્દ નબી મુર્તઝા, નબી એટલે પૈગંબર, પૈગંબર મને મુર્તઝા કહીને બોલાવતા હતા. એટલે પૈગંબર મુર્તઝા કહેતા હતા ને, એટલે આપણે આજ સુધી મુર્તઝા કહી છે, નથી કહેતા. અલ્લાહુમા સલી અલા મુહમ્મદિનિલ મુસ્તફા વા અલા અલીયનિલ મુર્તઝા, અમારી દુઆમાં છે ને, 1400 વર્ષ પછી બી અમે અલી ને મુર્તઝા કહી છે. શા માટે? કે પૈગંબર કહેતા હતા કે નબી મને મુર્તઝા કહે છે. વઈંદ મુસ્લિમીન કરારીન ગેર ફરાર, અને મુસલમાનો મને કહે છે કે બહુ સુરો પૂરો છે અને લડાઈના મેદાનમાંથી પીઠ બતાવીને ભાગવા વાળો નથી. ફરાર એટલે ભાગી જવું, ગેર ફરાર એટલે નહીં ભાગનાર. કરારીન એટલે બહુ સખત, કાફરો માટે સખત, કે કાપી જ રાખી, બીજી વાત નહીં. હવે આના માટે બીજી કોઈ સાબિતી જોઈ છે? આના માટે કોઈ બીજી સાબિતી જોઈ? અલી પોતે કહે છે કે બાઇબલમાં મારું નામ એલી છે. તો એક ભાઈ જે બહુ હોશિયાર હતા, બાઇબલના બારામાં એક્સપર્ટ માનવામાં આવતા હતા, મને કે મિસરી અલી એ ઠોકાઠોક કરી છીએ, એ ખાલી પોતાનું બળપણ બતાવવા માટે બોલ્યા છીએ. એલી એટલે ખુદા કીએ, ખુદાને બોલાવ્યો છીએ. એલી એટલે ખુદા કીએ, ખુદાને બોલાવ્યો છીએ, અલી નથી બોલાવ્યો કીએ. એમ છે? તો કે બિલકુલ એમ છે. હું એક ચોપડી લાવ્યો છું અહીં, તમારે વાંચ્યું તો બતાવીશ. તમારા સેન્ટ પોલ ચર્ચ લંડન જે છે ને, લંડનમાં સેન્ટ પોલ ચર્ચ છે, એના એક પાદરીએ જેનું નામ હતું જેબી ગ્લેડોન, 1908 એક પુસ્તક લખી છે ને, અને એ પુસ્તક ક્યાંથી પબ્લિશ થઈ છે એ બી તમને કહું. વિલિયમ એ હોરોલ્ડ પ્રેસ લંડનમાં એ પબ્લિશ થઈ છે, અને 2 વોલ્યુમ છે પુસ્તકના, અને એનું નામ છે એ નોટબુક ઓન ઓલ્ડ એન્ડ ન્યૂ ટેસ્ટામેન્ટ્સ ઓફ બાઇબલ. એ નોટબુક ઓન ઓલ્ડ એન્ડ ન્યૂ ટેસ્ટામેન્ટ ઓફ બાઇબલ ના 427 પાના ઉપર લખેલું છે. 2 વોલ્યુમ ની આ પુસ્તક છે. લખવા વાળા જેબી ગ્લેડોન, મોટામાં મોટા પાદરી લંડન ના સેન્ટ પોલ ચર્ચ ના, 1908 વિલિયમ એ હોરોલ્ડ પ્રેસ થી એ બુક ને બહાર પાડી છે ને, એમાં લખે છે, ઇન ધ ઓલ્ડેસ્ટ, એના પોતાના શબ્દો સાંભળું, ઇન ધ ઓલ્ડેસ્ટ એન્ડ પ્રેઝન્ટ લેંગ્વેજ ઓફ હિબ્રુ, એ જમાનામાં હિબ્રુ ભાષા હતી, ઇન ધ ઓલ્ડેસ્ટ એન્ડ પ્રેઝન્ટ, જૂની અને નવી લેંગ્વેજ ઓફ હિબ્રુ, ધ વર્લ્ડ એલી ઓર એલિયા, એ લખે છે, એલી ઓર એલિયા ઇઝ નોટ ઇન મીનિંગ ઓફ ગોડ ઓર અલ્લાહ, બટ ધીસ વર્લ્ડ ઇઝ શોઈંગ દેટ ઇન અ નેક્સ્ટ એન્ડ ધ લાસ્ટ ટાઈમ ઓફ ધીસ વર્લ્ડ એની વન વિલ બી કમ નોમિનેટેડ એલી ઓર એલિયા. આ એનો કોટેશન છે એ બુકમાં, કે જૂની લેંગ્વેજ કે નવી લેંગ્વેજ જે હિબ્રુની છે, હિબ્રુ ભાષામાં બાઇબલ અને તૌરેત છે, એ ભાષાની જે પુસ્તકમાં તૌરેત કે બાઇબલમાં એલિયા અને એલી નામના જે શબ્દો આવ્યા છે એ ખુદા માટે નથી. એ ભાઈએ મને કીધું કે એલી ખુદાને બોલાવ્યો હતો, એ કે છે ખુદા માટે એલી કે એલિયા નથી, પણ એલી કે એલિયા નો મતલબ એ થાય છે કે આખર જમાનામાં, લાસ્ટ ટાઈમ ઓફ ધીસ વર્લ્ડ, આખર જમાના. ઇમામ સુલતાનમાં મને કીધું ને કે આખર જમાનો છે, નબી મોહમ્મદનો જમાનો આખર જમાનો, આખર જમાનામાં એક વ્યક્તિ આવશે જેને નોમિનેટ કરવામાં આવશે એલી કે એલિયાના નામથી, અને આખા જમાનામાં નબી મોહમ્મદની હાલમાંથી આવ્યા મૌલા અલી. આ જેબી ગ્લેડોન એક મોટામાં મોટો ફેમસ પાદરી લખી ગયો, રેકોર્ડ છે એની કિતાબમાં લખેલું, ઇન ધ નેક્સ્ટ એન્ડ લાસ્ટ ટાઈમ ઓફ ધીસ વર્લ્ડ એની વન વિલ બી કમ નોમિનેટેડ એલિયા ઓર એલી. હવે સાબિત થયું, મેં કીધું કે એલી કે અલી એક વ્યક્તિ હતી અને જે આવવાની હતી એમ બાઇબલમાં લખેલું છે, નોટબુક ઓફ ઓલ્ડ એન્ડ ન્યૂ ટેસ્ટામેન્ટ ઓફ બાઇબલમાં લખેલું છે પાદરી તરફથી કે આવવાનો છે, અને અલી આવ્યો હતો, અને મૌલા અલીએ પોતે કીધું કે મારું નામ બાઇબલમાં એલી અને તૌરેતમાં એલિયા છે, અને હવે હું અલી તરીકે આવ્યો છું.
સાબિત થઈ ગયું કે ઈસા મસીહના ઉપર તકલીફ આવી, ઈસા મસીહ અલ્લાહના નબી હતા એના ઉપર દુઃખ આવ્યું, ત્યારે એને મૌલા અલીને યાદ કર્યા. એમ નતું કીધું કે ગોડ હેલ્પ મી, મારી મદદ કર, મને બચાવી લે, મને આ લોકો સતાવી રહ્યા છે. અરે ઈસા મસીહને કોઈ તો પૂછી આવો કે તને ખુદા યાદ નતો આવ્યો, કે ખોજાના અલીને યાદ કર્યો, ખોજાવતો અલીને યાદ કરતા બે છે, તને બીક ન લાગી? એ ઈસા મસીહ, તને બીક ન લાગી કે હું કા અલીને બોલાવું? આપણા ખોજાવને ડર લાગે કે કોઈ પાર સાંભળે નહીં. મેં કીધા જો હારવે તફી કઢાવો, બાર બે ચાર મુસલમાનો વાત કહેશે, આપણને બીક લાગે કે આપણે અલી અલી કરીએ સારું નહીં. રોલાય સ્લેબ ઉપર કે છે એલી, હજી આ તમને કાચું લાગતું હોય આપણે ઓર આગળ વધશું. તમને ખબર છે કુરાનમાં લખેલું છે હઝરત આદમ એક દાખલામાં એક કલાક. આ વિષય લીધો એટલે સાબિત તો કરવું જ પડશે ગમે એ થાય. પછી હઝરત આદમ પૈગંબર હતા ને, ખુદાવંદે પેદા કર્યા, જન્નતમાં રાખ્યા, બધું સુખ આપ્યું, પણ આદમે ભૂલ કરી. આપને ખબર હશે, આપણે વધારે ડિટેલમાં નહીં જાય, ઘઉંનો દાણો ખાઈ દો ના પાડી તોય, અને ખુદાવંદે નીચે ફેંક્યા બૈસમાંથી, ફેંકી તો દીધા. પછી તોબા શરૂ કરી. કોને? આદમે તોબા કરી. કેટલા વર્ષ તોબા કરી? લખે છે અમુક કિતાબોમાં કે સેંકડો વર્ષ રોયા, કેટલાય સો વર્ષ સુધી રોતા રહ્યા, પણ ખુદા એની તોબા સાંભળી જ નહીં. યા ખુદા મને માફ કર, યા ખુદા મને માફ કર, યા ખુદા મને માફ કર, યા ખુદા. બોલો ખુદા સાંભળીને બે કાનમાં મારા ખાતે રોઈ નાખ્યું હશે કે આંગળી નાખીને બેઠો હોય છે, સાંભળે જ નહીં. થાકી ગયા આદમ, કેટલા રોયા ખબર છે? પીરે બે નોખા નોખા ગિરાનમાં અલગ અલગ બાબત લખી છે. એ આધા ગંદુમ પીર લખે છે, આધા ગંદુમ, ગંદુમ એટલે ઘઉં, આધા એટલે અડધો દાણો, કારણ કે અડધો એની ઘરવાળી ખાતો હતો, અડધો પોતે ખાતો હતો. એ જે આધા ગંદુમ બહોત અમૃત આદમ ખાયા એતા, કનિક દાના, કનિક એટલે કણી, કનિક દાના આદમ ખાયા, તીસે નાખ્યા ભેંસ થી હેઠા, ઇલાહી ભેદ તંતવ નામ લીજે. પછી બીજા ગિરાનમાં પીર સદરદીન લખે છે, એ વિરામભાઈ કસણી દીદી યારા દાદે આદમ કુ, આદમ ના ઉપર તકલીફ આવી પછી ના ફરમાની કરી એટલે, એ વિરામભાઈ કસણી દીદી યારા દાદે આદમ કુ, જાકુ લોહી કે આંસુ રૂલાયાજી કે, રોવરાયું કેવું? તો પીર સદરદીન કે છે લોહી ના આંસુ એ રોવરાયું, એટલો રોવરાયું એને માફી જ ન થાય. પછી કુરાન માં લખે છે સુરતુલ બકર ની અંદર બીજી સુરા, કે પછી આદમ અમારી પાસે બહુ માફી માંગતા હતા, અમે જિબ્રાઇલ ને મોકલ્યો, ને જિબ્રાઇલે આદમ ને સમજાવ્યું કે આદમ ખુદાવંત તાલાએ ચાર પાંચ નામો મોકલ્યા છે, એ નામનો વાસ્તો આપીને તું મદદ માંગ. એ નામ ક્યાં છે કુરાનમાં ખુલાસો નથી. અમે એને અમુક નામો શીખાડ્યા, અમુક નામો છે, ચાર પાંચ બી નથી, અમે એને અમુક નામો શીખાડ્યા અને નામના થકી મદદ માંગવા માટે કીધું, અને જ્યારે એને નામનો હવાલો આપીને મદદ માંગી ત્યારે અમે એની તોબા કબૂલ કરી અને ફરી પાછો અમે એને એના ઉપર રાજી થયા. અને ફરી પાછો મતલબ કે જ્યાંથી આવ્યો તો ત્યાં પાછો જવાનો, એમ જન્નતમાંથી મજૂરો જન્નતમાં લઈ જવાના પાછા એને, પણ અમે એને નામ શીખવ્યા હતા, અમુક નામ આપ્યા અને એ નામની મદદથી એને કીધું કે તું મદદ માંગ. હવે નામ ક્યાં? અલીમય કુરાન, જે લાહોર થી એક પુસ્તક પબ્લિશ થઈ છે, મુસલમાન અલીમે લખી છે, એને નીચે લખ્યું છે એની તફસીરમાં કે એ નામો હતા પંજતન પાકના, મોહમ્મદ અલી, ફાતિમા, હસન અને હુસૈન. તમે કહેતો વિસર્યા બધા, એ વખતે ક્યાંથી આવી ગયા? આદમના પહેલા તમને ખબર છે મૌલા અલી એક વખતે ફરમાવ્યું હતું, આઈ વોઝ હિડન વિથ ઓલ ધ પ્રોફિટ્સ બીકોઝ ધ વર્લ્ડ વોઝ નોટ યેટ રેડી ટુ અન્ડરસ્ટેન્ડ, દુનિયા સમજવાની શક્તિવાન નહીં હતી, એટલે હું બધા પૈગંબરો સાથે બાતુનમાં હતો. કે અને નબી મોહમ્મદના વખતમાં જાહેર થયા, નબી મોહમ્મદના વખત બાકી બધા પૈગંબરો સાથે નોખા નોખા નામે મૌલા અલી હતા. પછી એલિયા નામે હોય કે અલી નામે હોય કે શીશ નામે હોય કે હારૂન નામે હોય, મુસા સાથે જે હારૂન હતા એ બી અલી જ હતા, સમૂન સાથે સમૂન બી હોય એ બી અલી હતા, હરેક જમાનામાં નોખા નોખા નામે મૌલાના અલી હતા. તો આને પંજતન પાકનું નામ લીધું, જેવો સિજદો કર્યો ને કીધું કે માલિક આ નામ તારા જિબ્રાઇલે આપ્યા છે, અને અત્યાર સુધી હું રોયો છું, ખૂન ના આંસુ એ રોયો છું, હવે આ નામના પ્રતાપે મને માફ કર. ખુદા કુરાનમાં કહે છે કે જ્યારે એને આ નામોનો વાસ્તો આપ્યો અમે એનો ગુનો માફ કરી દીધો. પંજતન પાકની મદદ માંગવાથી સેંકડો વર્ષ જે આદમે ખુદા પાસે માંગ્યું એને ન આપ્યું, યાલ્લા માફ કર, યાલ્લા માફ કર, તો સાંભળીને રોઈ નાખ્યું દુકાનમાં. અને જયારે એને કીધું કે અલી ને મોહમ્મદ ને ફાતિમા ને હસન ને હુસૈન ને આ પવિત્ર નામના પ્રતાપે માફ કરે, તો તરત જ રોઈ કાઢ નાખ્યું અને તરત જ માફ. આદમ ને બી થયો છે કે મોડી ખબર પડી, જો વહેલી ખબર પડી હોત તો ક્યાંય ફૂગી ગયો હતો આજે હું, આટલા વર્ષ રોજ થોડી આ
આપણે તો વગર રૂએ ખબર પડી ગયો કે યાલી બાપો છે. આ બધા 30-15 દિન ના કામ હતા બિચારાના. 119 વર્ષ એને મહેનત કરી અને આપણને કીધું કે ખોજાવ શીખી જાવ. બધું રિસર્ચ એને કરી, ભૂખો ઈર્યો, હેરાન ઈ થયો અને આપણને બેઠા બેઠા રસ્તો બતાવ્યો કે આ ધર્મ તમે શીખી લ્યો. પણ આપણને ટાઈમ મળે તો શીખીએ ને. જોબ એટલા સખત કેનેડામાં, એટલી તકલીફ, એટલું હાર્ડવર્ક કરીએ, 7 વાગે થાકીને આવીએ, ક્યાંથી મન થાય ખાને આવવાનું? હા, જે આવે છે ને મુબારક યો, થાકીને આવતા હોય તોય, જોબ માંથી સીધા આવતા હોય ભૂખા તો વાંધો નહીં. મોડા રાજી થવાનો કે જો મારા રૂહાની દીકરા કે દીકરીને કેટલી મારાથી મોહબત છે, આખા દિવસનો જોબમાં થાકેલો હતો, 7 વાગે છૂટવાથી ઘરે જવાની બદલે મારા ઘરે આવ્યો છે. ખુદા બી કહેશે કે હું આને નહીં મૂકું, એને મને નથી મૂકું ને, હું આને નહીં મૂકું, ન્યાલ કરી દઈશ, આબાદ કરી દઈશ, એટલી બધી તરક્કી કરાવીશ, એટલી બધી તરક્કી કરાવીશ કે એને સપનામાં બી વિચાર નહીં કર્યો. આ મૌલા બહુ છે, બહુ દયાળુ છે. કીધું ને જ્ઞાનમાં, સ્વામી મારો એવો છે જે કેનો ન રાખે ભાર, કોઈનો ભાર નહીં રાખે. એને અહેસાસ થઈ જાય કે મારા ઘરે આખો દિનો થાકેલો, મારો રૂહાની ફરજન આખો દિનો થાકેલો, ભૂખો તરસો મારા ઘરે, હું પોતાના ઘરે ન ગયો. શાબાશ કે એટલી બધી મારાથી મોહબત છે ને, હું એ મોહબતને બેકાર નહીં જવા દઉં. એને તો એટલો આબાદ કરીશ કે એને કોઈની વિચાર નહીં કર્યો હોય. એને આઝમાવી લેજો મમ્મીનો. મને અમુક લોકો કહે છે કે અમારી ફલાણી ઘરવાળી, અમારો ફલાણો દીકરો, એ આજે ખાને નહીં આવે. કેમ? તો કે બિચારો 7 વાગ્યા સુધી કામ કરે, થાકી ગયા હોય, પછી ઘરે આવીને થોડોક આરામ કરે, થોડીક ટીવીના પ્રોગ્રામો જુએ, થોડાક બચ્ચાઓ સાથે પ્યારની વાતો કરે અને બીજે દી પાછો વયો જાય. બહુ સારું, મોત આવે ત્યારે ખુદાને કેજો કે ખમી જા, થોડોક એન્ટરટેનમેન્ટ કરી લઉં, ટીવી જોઈ લઉં, બચ્ચાઓ સાથે પ્યાર કરી લઉં, એને કેજો બધું. જો ત્યારે બધું કેજો. આવો મૌલા યાદ ના આવે મમ્મીનો દુઃખ થાય. અરે ભલે થાકી જાઓ, આવી જાજો. હું કહું છું તમે 7:30 છૂટાવો ને તમને લાગે કે જમાત ખાને પહોંચવામાં 20 મિનિટ થશે, બંને દુઆ ખતમ થઈ ગઈ છે, તોય આવજો, તોય આવજો. માલિક નોકરી તને ખબર છે કેટલા વાગે હું આથી છૂટો છું, 7:30 છૂટો છું, દુઆમાં નથી પહોંચી શકતો. ભાગમ ભાગ આવ્યો તો બી બંને દુઆ પડાઈ ગઈ હતી. એકલો બેસીને દુઆ પડવાનો તારા જ ઘરમાં, અને મને એટલો જ જવાબ દેજે જેટલો જમાત સાથે પડવાથી થતો હોય. અને ન દે ને તો હું કહીશ કે કરીમ ખોટો છે, સાચો નથી, દેવો જ પડે એને. તમારી નિયત એવી છે, એ જાણે છે કે એની મજબૂરી છે, લેટ છૂટ્યો છે, ટાઈમસર નથી પહોંચી શકતો અને પેટ માટે કરવું પડે છે. એ તમને એકલા બેસીને પડશો ને એટલો તો શું, એનાથી વધારે સવાબ દેવાનો. એ તમારી આવવાની ને નિયતની બી કદર કરશે. પણ એટલું ઈમાન હોવું જોઈએ મમ્મીનો, એટલો આ દિલમાં પ્યાર હોવો જોઈએ, તો જ બધું થાય છે, નહીં તો નથી થતું. થાકી ગયા કાલે જશું ખરા. તો મમ્મીનો હજી એક વાત રહી ગઈ, હજી ઘણી વાતો છે પણ હજી એક વાત કહું છું. અને એ આ રિસર્ચ છે જે બહાર આવી છે, તમે સાંભળ્યું હશે પૈગંબર હઝરત નૂહ અલ્લાહના બહુ જ પ્રતાપી પૈગંબર હતા. 950 વર્ષ સુધી પૈગંબરી કરી, 950 વર્ષ સુધી. કુરાનમાં લખેલું છે કે અમે નૂહ ને દુનિયામાં મોકલ્યો જે 1050 વર્ષ ઓછું જીવ્યો. 1050 વર્ષ ઓછું કુરાનમાં લખેલું છે. 950 વર્ષ પૈગંબરી કરી, ઝઈફ થઈ ગયા હતા પોતે. લોકોએ 950 વર્ષ સુધી પૈગંબરી કરી, 950 વર્ષ સુધી. કુરાનમાં લખેલું છે કે અમે નૂહ ને દુનિયામાં મોકલ્યો જે 1050 વર્ષ ઓછું જીવ્યો. 1050 વર્ષ ઓછું કુરાનમાં લખેલું છે. 950 વર્ષ પૈગંબરી કરી, ઝઈફ થઈ ગયા હતા પોતે. લોકોએ ત્રાસ આપ્યો, કંટાળી ગયા, ખુદાને કીધું આ કોમ ઉપર આઝાબ નાઝિલ કર, કાફરોમાંથી એક જીવતો ન બચવો જોઈ, આવી બધી દુઆ માંગી. અને ખુદાએ કીધું, આપણે સાંભળતા હતું કે કશ્તી બનાવને, મોટી કિસ્તી બનાવી અને પછી જાનવરો લીધા, ઈમાનદારો લીધા, બધાને લઈ, પક્ષીઓ લીધા અને પછી તોફાન આવ્યું, પાણી આવ્યું, પહાડની ચોટી સુધી પાણી ચાલી ગયું, કશ્તી તરવા લાગી. અને પછી આપણે ઘણી ફેરે મિશનરીઓના મોઢેથી સાંભળતા હતું કે આ કશ્તી તરતી 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 જુદી નામના પહાડના કિનારે પહોંચી. એ દિવસ નવરોજનો હતો, આપણે ઘણી ફેરા આવું સાંભળ્યું હશે. 1952 અને 1953 માં રિસર્ચ થઈ, રશિયાના એક્સપર્ટોએ કાફનું જે પહાડ છે ને, કોહે કાફ કહેવાય છે, પીર સદરદીને જ્ઞાનમાં એ પહાડનું નામ આપ્યું છે. પી સદરદીનું જ્ઞાન છે, એજી રૂ જદીજા સગ પિંડ પાયા, તે હોય રહ્યા હૈરાનજી, કોહે કાફ ગીરદે પાણી, સો કયામત તઈ હૈરાનજી. કોઈ કાફનું પી સદરદીને પોતાના જ્ઞાનમાં નામ લીધું છે. આ કાફ નામનું પહાડ રશિયાની સરહદમાં આવે છે અને ત્યાં 1952 અને 1953 ના લગભગ અંદાજામાં ખુદાઈ કામ થઈ રહ્યું હતું. આસારે ખદીમાની ખુદાઈ થઈ રહી હતી અને એમાં ખોદતા ખોદતા નીચેથી લાકડાઓ નીકળ્યા, સળી ગયેલા પણ મોટા મોટા તખ્તાઓ.
એ લાકડા જયારે નીકળ્યા ને ત્યારે એ લોકોએ એક્સપર્ટ હોય એને એક્ઝામિન કર્યા અને ઘણી રિસર્ચ પછી એ લોકોએ એમ કીધું કે હજારો વર્ષ પુરાનું લાકડું છે અને એટલા મોટા મોટા એ પાટિયામાંથી સરી ગયા હતા. એ લોકોને પછી છેવટે એનું પ્રૂફ મળ્યું કે આ જે છે એ હઝરત નૂહની કસ્તીના લાકડા હોવા જોઈએ. હજી એની સાબિતી નહોતી પણ એને એટલો અંદાજો થયો કે એટલું બધું પુરાણું લાકડું છે. ઘણા મોટા મોટા તખ્તાઓ સડી ગયેલા હતા, હજારો વર્ષ પુરાણું લાકડું અને એ બી એ નૂહની કસ્તીનું જ હોવું જોઈએ. પછી વધારે ખોદકામ થયું તો એમાંથી એક મોટું પાટિયું નીકળ્યું, એના ઉપર એક પંજો બનેલો હતો. હું આવ્યો છું, બુક તમને જોતી હોય તો. એક પંજો બનેલો હતો જેને પાંચ આંગળા દેખાઈ રહ્યા છે, મોટા તખ્તા ઉપર વચમાં પંજો છે અને એના ઉપર કઈક લીટા મારેલા છે, એટલે કે કઈક લખેલું છે. પાંચે આંગળીઓમાં કઈક લખેલું છે, ઉપર કઈક લખેલું છે અને નીચે ચાર પાંચ લાઈન લખેલી છે, પણ શું ભાષા છે એ બી ખબર નથી પડતી. ઘણા ટાઈમ પછી એ લોકોએ સાબિત કર્યું કે આ કસ્તી નૂહ અલૈહિસલમની હતી, એના આ લાકડા છે જે સડી ગયા છે, પણ આ તખ્તો સડ્યો નથી, જેના ઉપર એ પંજો હતો એની લાકડી મજબૂત હતી. અને ખાસ કરીને જેટલામાં પંજો હતો એ તો લાકડી બિલકુલ નવી દેખાતી હતી, અતરાપમાં કયા સડી ગઈ હોય, પણ જેટલા હિસ્સામાં એ પંજો બનેલો હતો એ બિલકુલ નવી દેખાતી હતી અને મજબૂત બી એટલી જ હતી. એ લોકોને બહુ આશ્ચર્ય થયું કે આમ કેમ આ બધું સડી જાય ને આ બાકી રહી. શું લખેલું છે? ડોક્ટર મોહમ્મદ તકી મુખ્તદરી ઈરાનના કાઉન્સલર જનરલ હતા ને હૈદરાબાદ ખાતે ઇન્ડિયામાં, તો એ આવ્યા હતા મક્કા મસ્જિદમાં નમાઝ પડવા માટે. 400,000 મુસલમાનોની ગેધરિંગ હતી અને એમાં પોતે કીધું કે હું અમુક છાપાઓ લાવ્યો છું જે રિસર્ચ થી બહાર આવેલા છે અને તમે એના બારામાં સાંભળજો. પછી એને આ બધું બયાન આપ્યું હતું, બુક મારી પાસે બી છે. આ લોકોએ કોશિશ કરી કે આ શું લખેલું છે વાંચું, મેન ઈ છે કે આમાં શું લખેલું છે. 8 મહિના સુધી લોકોએ કોશિશ કરી. રશિયાની ગવર્નમેન્ટે એને વાંચવા માટે એક્સપર્ટોનો એક બોર્ડ બનાવ્યો, 7 માણસની કમિટી, જેમાં સૌથી પ્રથમ માણસ હતો એનું નામ હતું સોલેનુક, પ્રોફેસર ઓફ રશિયન લેંગ્વેજીસ, એક્સપર્ટ ઇન ઓલ્ડ લેંગ્વેજ. સોલેનુક પ્રોફેસર હતો રશિયાનો. એના પછી ઇફાહાન કિનુ, એક્સપર્ટ ઓફ ઓલ્ડ લેંગ્વેજીસ ઇન ચાઇના. મોટા મોટા માણસોને લીધા એ લોકોએ અને મેજર કોલ્ટુપને એનો પ્રેસિડેન્ટ બનાવ્યો કમિટીનો, અને કામ સોંપ્યું કે આ ગમે તેમ રીતે વાંચો કે આ શું લખ્યું છે તો આપણને ખબર પડે કે આ શું છે બધું. 8 મહિના સુધી એ લોકોએ કોશિશ કરી જૂની ભાષાઓના ચોપડાઓ કાઢીને. આ બધા એક્સપર્ટ હતા પ્રાચીન લેંગ્વેજોના. 8 મહિના પછી એ લોકો વાંચી શક્યા અને એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન 51 છાપામાં આપ્યું, 51 પેપરોમાં. એના નામ બી છે મારી પાસે, બે ચાર નામ કહેવાનું તમને હું. ઇંગ્લિશમાં એનું ટ્રાન્સલેશન બહાર પાડ્યું 8 મહિના પછી, અને એ લોકો એ નતીજા ઉપર પહોંચ્યા કે આ નૂહ અલૈહિસલમની જ કસ્તી છે અને આ પંજાવાળો તખ્તો જે છે એને કસ્તીની અંદર ઝંડા તરીકે સામે લગાડ્યો હતો, તબરુક તરીકે કે મદદગાર બને એટલા માટે. અને આના ઉપર જે ભાષા લખેલી છે એ નૂહનો એક દીકરો હતો શામ. મૌલા અલીએ ફરમાવ્યું કે નૂહનો દીકરો શામ હું હતો. શામ જે હતો એ સામે આ લેંગ્વેજ દરિયાફ્ત કરી હતી અને એ ભાષાને સામની ભાષા કહેવામાં આવે છે. આ લોકોએ રિસર્ચ કરીને સાબિત કર્યું કે સામની ભાષા છે અને એ ભાષાની અંદર આ શબ્દો લખાયેલા છે, આનો મતલબ થાય છે. પછી એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન હતું, સાંભળો પછી હું તમને કહીશ કે કેવા કેવા છાપવામાં આવી છે. એના ડેટ બી છે મારી પાસે, મેગઝીનના નામો બી છે અને ક્યારે પબ્લિશ થાય બી છે. એમાં લખ્યું હતું, ઓ માય ગોડ ઉપર, માય હેલ્પર, કીપ માય હેન્ડ વિથ મર્સી વિથ યુઅર હોલી બોડીઝ. પછી પહેલી લાઈનમાં લખેલું હતું મોહમ્મદ, બીજીમાં લખેલું હતું અલી, ત્રીજીમાં લખેલું હતું ફાતિમા, ચોથામાં લખેલું હતું સબર, એટલે હઝરત હસન માટે છે, અને પાંચમામાં લખેલું સબીર, જે હઝરત હુસૈન માટે છે. પછી નીચે લખ્યું હતું, દે આર ઓલ બિગેસ્ટ એન્ડ ઓનરેબલ, ધ વર્લ્ડ એસ્ટેબ્લિશ્ડ બાય દેમ, હેલ્પ મી બાય દેર નેમ્સ. એના નામના થકી મારી મદદ કર, હેલ્પ મી બાય દેર નેમ્સ. આ લખેલું હતું લોકોએ બતાવ્યું અને જયારે આ ખબર પડી આખી દુનિયામાં ચકચાર જાગી અને ગવર્નમેન્ટ ઓફ રશિયાએ એ લાકડાના તખ્તાને મહેફૂઝ કરીને પોતાના મ્યુઝિયમમાં રાખ્યો છે. મ્યુઝિયમમાં તમે કોઈ દી જાઓ તો રશિયાનું એ મ્યુઝિયમ જોજો, મારી પાસે ચોપડી છે, લ્યો વાંચો એમાંથી. અને એ પંજો મ્યુઝિયમમાં હજી એ બાબત બતાવી રહ્યો છે કે હજારો વર્ષ પહેલા નૂહની કસ્તી તોફાનમાં સપડાયેલી, આખી દુનિયા ડૂબી ગઈ અને આ કસ્તી બચી હતી. એનું કારણ એ હતું કે નૂહ નબીએ પંજતન પાકનો વસીલો આપી
અને મદદ માંગી હતી અને લાસ્ટમાં લખ્યું હતું હેલ્પ મી બાય દેર નેમ, આના નામના પ્રતાપે મારી મદદ કર. કેમાં આવ્યું હતું ખબર છે? મિરર વીકલી જે બ્રિટાનિયાથી બ્રિટનથી નીકળે છે 1953 ના મિરર વીકલીમાં, મેગઝિન સ્ટાર જે લંડન થી નીકળે છે, સનલાઇટ જે મોન્ચેસ્ટર થી નીકળે છે, અલ અહરામ જે કાહેરા થી નીકળે છે, અલ હુદા જે ઇજિપ્ત થી નીકળે છે, ઘણા પેપરોના નામ છે એની અંદર, ઘણા મેગઝિન ને વીકલીના નામ છે, ઘણા મંથલીના નામો છે, અને પછી અમારા ઇન્ડિયાના રહેનુમાએ દક્કન, ઇનકલાબ, ઉર્દુ ટાઈમ્સ, રોઝનામા દાવત, સિયાસત અને મિલાપ. અને ઈરાનના એ કાઉન્સલરે કીધું ઈરાનના 40 છાપાઓમાં આ બે છાપ્યું છે અને મારી પાસેની બુક છે. એ બુક છે એના રેફરન્સો સાથે, એ પંજાની શકલ સાથે, એ જવાન અને એના ટ્રાન્સલેશન સાથે રિસર્ચ સાબિત કર્યું 1953 ની શરૂઆતમાં કે હજારો વર્ષ પહેલા બી નૂ નબી ફસાઈ ગયા તો પંચતન પાકનો સારો માંગ્યો અને એને સારો મળ્યો. એ વાત બી જવા દે મમ્મીનો, જૂની વાત થઈ ગઈ. કઈ આપણે પૈગંબર મોહમ્મદ નો જમાનો તમને યાદ હશે, આપણે સુન્નતે રસૂલ ની વાત કરીએ, ઊંચો પાયજામો પહેરવો કે કેમ ખાવું એ સુન્નતે રસૂલ વાળી વાત. નબી મોહમ્મદ મુસ્તફા ની પૈગંબરી જયારે ખતરામાં પડી ગઈ, એક જમાનો એવો આવ્યો કે પૈગંબરી ડાવાડોલ થઈ ગઈ. તમને ખબર છે બદર ની લડાઈ જીતા, અહદ ની લડાઈ જીતા, મુસલમાનો હોસલા વધી ગયા, તાકાત વધી ગઈ, વાહ વાહ થવા લાગી કે આ તો આપણે જીતી જવા નાખી દુનિયા. અને માર ખાવા ખાધી ક્યાં ખબર છે? ખૈબર ના કિલ્લા વખતે લશ્કર ગયું ને પડાવ નાખ્યો યહૂદીઓનો કિલ્લો, ખૈબર નો નામ ખૈબર, યહૂદીઓનો કિલ્લો અને બહુ મજબૂત કિલ્લો, જબરદસ્ત ગેટ ને અતરાપમાં ખાઈ, કોઈની તાકાત નહીં કે ખાઈને પાર કરી શકે. હવે શું કરવું, હવે શું કરવું? પૈગંબર ને લોકોએ પૂછ્યું કે અલ્લાહના રસૂલ, આપણે પડાવ તો નાખ્યો છે કે આ કિલ્લો તમને લાગે છે જીતી જશું? તો અલ્લાહના રસૂલ બી કેવા ભૂરા હતા બિચારા, ચેલેન્જ કરીને જાણે કહેતા એમ કીધું કે 40 દિવસ, બસ 40 દિવસ માં કિલો સર થશે. બધાને શું કે નબી કે સાચું, કારણ કે એની પેલા બી લડાઈ જીતેલા છીએ આપણે નબીના હિસાબે, નબીને ખુદા કહેતો એટલે નબી બોલતા હોય ને કે 39 દિવસ જયારે થયા ને પાંદડું બી હેલું નહોતું. કારણ શું? તો કે ઓલા લોકો બધા કિલ્લાના જે રોશનદાન ને દરવાજાઓ ને ખીડકીઓ ને એવું બધું હોય ને ત્યાં પોતપોતાનો કબજો જમાવીને યહૂદીઓ બેસી ગયા હતા, તીર કામતા ને હથિયારો લઈને, કે ખંદક ની નજીક બી કોઈ આવે તો મારી નાખે ને. ઓલું નજીક જવાની હિંમત ન કરે તો ખંદક પાર કરવી ને ગેટ ખોલવો, એવડો મોટો ગેટ કોઈની હિંમત નહોતી થતી. 39 દિવસ જયારે થયા ને ત્યારે કાફરો બી મુનાફિક લોકો હતા, ખોટા લોકો કે જે મુસલમાન થઈ ગયા હતા, દિલના ખોટા. ઇસ્માઈલી ધર્મમાં બી ઘણા એવા છે મમ્મીનો, દેખાવમાં ઇસ્માઈલી દેખાય, અંદર ખાતેથી દિનના દુશ્મન હોય એવા લોકો એ જમાનામાં હતા, મુનાફિક કહેવાતા. ઇસ્લામ ધર્મનો સ્વીકાર તો કરી લીધેલો પણ દિલમાં એમ કે ક્યારે આ ધર્મને નુકસાન પહોંચાડીએ આપણે, એક જ ભાવના દિલમાં, અને મોકો જોઈને બેઠેલા, અને એને આ મોકો મળી ગયો કે જો કાલનો દિવસ પસાર થઈ જાય તો બધા મુસલમાનોને કેવું જોયું, તમારો પૈગંબર ખોટો નીકળો ને 40 દિવસનો વાયદો કર્યો, જો ખરેખર સાચો પૈગંબર હોત ને તો 40મા દિવસે જીત થઈ જાત, કાલનો એક દિવસ જવા દો કે બધા મુસલમાનોને આપણે ફેરવી નાખશું. કુરાનમાં એના માટે એક ચેપ્ટર છે, સુરે મુનાફિકુન, કાફર કરતા બદતર લોકોની સુરા મુનાફિકોની. કુરાનમાં ખુદાએ કીધું મોહમ્મદ ને કે પૈગંબર આ મુનાફિકો છે, કે દીનના દુશ્મનો જે દીનમાં દાખલ થઈ ગયા છે, છેતરાતા મોહમ્મદ ને. હા એ લોકો હતા, એવી ટીકા કરી કે બસ એક જ દિવસ જાય ને એટલે આ ઇસ્લામને નાબૂદ કરી નાખીએ આપણે, ખતમ જ. માણસો જે ઈમાનદાર છે ઈમાન ફેરવી નાખતું, કહી તો જોયું આ પૈગંબર તમારો ખોટો પૈગંબર, કે સાચો નથી, મૂકી દેનો ધર્મ. અને જમાનું હતું એવું થઈ જાત, કદાચ પૈગંબરને બીક લાગી, હો બીક લાગી કે હવે એક દિવસ શું વાતો થતી હોય ને સંભળાય કાને, ઘણા આવીને કહી જાય ઈમાનદાર કે આવી વાતો થાય છે પૈગંબર મુંજાણા, કે આપણે કેટલી વખતે વિચાર કર્યો નહીં, ઠોકા ઠોક કરીને 40 દિવસ નીકળી, હવે પરેશાન છીએ, હવે કરવું શું, હવે બચાવનો રસ્તો શું છે? અબુ બકર ને મોકલા હતા ઝંડો લઈને જાઓ તમે આગળ જાઓ, લશ્કર લેતા જાઓ, એ પાછો આવ્યો, ઉમર ગયા પાછા આવ્યા, ઉસ્માન ગયા પાછા આવ્યા, કરવું શું? કોઈ જાતું જ નથી, સામે જવાની હિંમત નથી, વળા બધા તૈયારીથી બેઠેલા છે, અને ખંદક પાર કેમ કરવી, થાય નહીં. મૌલા અલી બદીનામાં કાં તો કે આંખો આવી છે, બીમાર છે, નથી આવ્યા. પૈગંબર તો બિચારા ના ઉમીદ થઈ ગયા, સિજદામાં માથું રાખીને ખુદાને યાદ કરે છે કે યા ખુદા મોહમ્મદ ની લાજ રાખ, મોહમ્મદ ની લાજ રાખ, બચાવી લે ને, જો કાલનો એક દિવસ બી 39 દિવસ માફક વયો જશે ને તો મોહમ્મદ ને યાદ કરનાર કોઈ જમીન ઉપર બાકી નહીં રહે, તને બી નહીં યાદ કરે ને મને બી યાદ નહીં કરે, અને અધૂરા ઈમાન વાળા ફરી જવાના. ત્યારે જિબ્રાઈલ ને ભજા આવી હશે, એને થઈ ગયું કે આ મોહમ્મદ ખુદા પાસે માંગશે ને તો આદમ ને કેટલા વર્ષો લાગ્યા હતા માંગતા માંગતા, એમ વર્ષો નીકળી જવાના, અને હાથમાં છે એક જ દિવસ, ખાલી એક જ દિવસ હાથમાં છે, એવો ટૂંકો રસ્તો બતાવી દઉં પોતે આવ્યા જિબ્રાઈલ કે મોહમ્મદ
શું છે કે તો કે જિબ્રાઇલ કે ના ઉમીદ થઈ ગયો છું કે 39 દિવસમાં એક પાંદડું નથી હલાવી શકો, કાલનો દિવસ જાય તો ખલાસ. કે આ લોકો કેવી વાતો કરે જોશ, કે આ બધાના ઈમાન ફરી જવાના કે મોહમ્મદ ખોટા છે, એનો ખુદા ખોટો છે એમ થઈ જવાનું. કેમ કરું કે અલ્લાહને યાદ કરું છું તો કે કામ નહીં આવે, અલ્લાહને યાદ કરીશ તો બહુ વાર લાગશે. કેમ કરું? અલીને યાદ કર ને, અલીને. એની તો આંખો દુખે છે કે તો મદીનામાં છે, એને આવતા બેડી લાગે અને એક જ યાદમાં છે, અહીં પૂકતા જ બેડી થાય અને એક જ દી બાકી કરવું કેમ કે. ત્યારે જિબ્રાઇલ કે છે હું તમને શીખાડું, બોલો. ના દે અલી યન મઝહર લઝાઈબ તજીદહુ અવનન લકાફી નવાઈબ કુલ્લો હમીન વ ગમીન સંજલી બિલાયતિક યા અલી યા અલી યા અલી. એક એક સિયા પાસે જાઓ તમને આયા જોવા મળશે, ગમે તે સિયા હોય, ઈસનાસરી હોય, હોરો હોય, ગમે તે હોય. મતલબ શું? નાદ એટલે અવાજ, નાદ એ અલી, અલી ને અવાજ કર. મોહમ્મદ અલ્લાહ ને બોલાવવા કે અલી ને અવાજ કર કે બોલાવ યા અલી કે મઝર અલ અજાઈબ. તને ખબર છે અજાઈબો નો જાણનાર છે, અજાઈબ એટલે દિમાગમાં ન ઉતરે એ વાતોનો જાણનાર છે. અને તને ખબર પડશે કે જેને તું બોલાવી રહ્યો છો એ તારી મદદે પહોંચી ગયો છે. અને તું એને કે સઘળી મુશ્કેલ અને દુઃખો ને આસાન કર. ઓ અલી, ઓ અલી, ઓ અલી, બોલ એમ એ આવશે. જ્યાં નાંદેલી પડી તા તો મૌલાલી હાજર. તમે કહેતો મિસ્તરી કેમ? પૂછો સુલતાન મોહમ્મદ સામે પોતાના પહેલા ફરમાનમાં ફરમાવ્યું, સાંભળ્યું છે? પહેલું ફરમાન કલામે ઇમામે મુબીન ભાગ પહેલો, ફરમાન પહેલું, પાનું પહેલું, પેરેગ્રાફ પહેલો. મૌલા મુર્તઝા અલી ઉંમરમાં નાના હતા, ઇમામ ફરમાવે છે, પણ પોતાની જવાન વયે ખૈબરનો કિલ્લો ફતા કર્યો હતો. અને કિલ્લાના દરવાજાને ઇમામ ફરમાવે છે ખાઈ ઉપર પકડી રાખી સગળા લશ્કરને તેના ઉપરથી પસાર કર્યો હતો અને જિબ્રા નામના કાફરને મારી નાખ્યો હતો. પછી ઇમામ ફરમાવે છે મૌલા મુર્તઝા અલી જાહેરમાં જવની રોટલી ખાતા હતા પણ બહાર મોટા મોટા પહાડોને ચીરી નાખતા હતા. અને એક પલકમાં, કેટલી? એક પલકમાં તમે આંખ બંધ કરો ને એટલી વારમાં એક પલકમાં આખી દુનિયાને છેડે જઈ પહોંચતા હતા. આ તરફ હોય તો ઓલી તરફ એક પલકમાં. જિબ્રાઇલે કીધું કે મોહમ્મદ ઓલાને બોલાવે એટલી વારમાં અલી પૂગી જવાનો. બોલાવ ને, એક જ પલકમાં આવશે, આખી દુનિયાને છેડે જવા વાળો. સુલતાન મોહમ્મદ નું પ્રિન્ટેડ ફરમાન, એક પલકમાં આખી દુનિયાને છેડે જઈ પહોંચતા હતા. અને પછી ઇમામે ફરમાવ્યું જે કોઈ મૌલા મુર્તઝા અલી પાસે તલબ કરતું, પૈગંબર તો શું, કોઈ બી તલબ એટલે માંગણી, જે કોઈ મૌલા મુર્તઝા અલી પાસે તલબ કરતું તેની ઉમેદને પૂરી કરી મુશ્કેલ આસાન કરતા હતા. પછી ઇમામે ફરમાવ્યું અમે તે મૌલા મુર્તઝા અલીની ઔલાદ છીએ, અમારા ફરમાન તમે તમારા દિલમાં રાખજો ખાના વધાન. આ ઇમામનું ફરમાન. એક પલકમાં આખી દુનિયાના છેડે જવા વાળો. અવાજ દીધી, ના દે અલી, અલી લબ્બે હાજર હૈ, આવી ગયા. અલ્લાહના રસૂલ મને યાદ કર્યો તો કે આ શું છે, તો કે આવી હાલત છે કે મોહમ્મદ ની નબુવત ખતરામાં છે ને યાલી તમે જ છો કે મને બચાવી શકો. જિબ્રાઇલ કહી ગયો છે કે તમે જ છો, બેફિકર રહો. અલ્લાહના રસૂલ સવાર થવા દો, વર્ત કે જીતીને બતાવું. 4 કે 5 કલાકમાં તો કિલો જીતાઈ ગયો સાહેબ. દરવાજાને ખેંચી લીધો, 60 માણસ હલાવી ન શકે, દરવાજો ઉપાડીને ફેંકી દીધો. પેલે તો પકડી રાખો ખાઈ ઉપર ટૂંકો પડ્યો, હાથથી પકડ્યો, લશ્કર ને કે વયા જાઓ, અલી પકડશે આને. અને કિલો જીતાઈ ગયો, વાહ વાહ થઈ ગઈ. હવે મુસલમાનો સાથે મોહબ્બત થી વાત કરી કે ભાઈ રસૂલ જે કરે એ કરવામાં સુન્નત કહેવાય ને, સાચો મુસલમાન ને. તો કે આ પાયજામ ઊંચો પહેરે તો સાચો મુસલમાન, પાણી ત્રણ અલગ અલગ વખત માં પીએ તો સાચો મુસલમાન. એ તમારી સુન્નત છે ને ભાઈ, એ નાની નાની ચિલ્લર ચિલ્લર કહે અમે અમારા હૈદરાબાદમાં, ચિલ્લર સુન્નત કહેવાય તમારી. અમારી હોલસેલમાં છે બાપા મોટામાં મોટી સુન્નત, કે પૈગંબરની પૈગંબરી ખતરામાં પડી ત્યારે શું કર્યું તું? તો કે ત્યારે યા અલી ને બોલાવ્યા હતા. અમે એ જ સુન્નતને ફોલો કરીએ છીએ કે જ્યારે બી તકલીફ દુઃખ દેખાય કે ન દેખાય યા અલીને બોલાવી લઈએ છીએ. યા અલી તું ગજમાજી મુશ્કેલ આસાન કરે, જેને મોહમ્મદની મુશ્કેલ આસાન કરી અમારી ન કરે. અને અમે જો અલી પાસે મદદ માંગવામાં ખોટા હોય તો મોહમ્મદની ખોટો, પૈગંબર ખોટા. જો પૈગંબર ખોટા તો ઇસ્લામ ખોટો, અને ઇસ્લામ ખોટો તો એનો ખુદા બી ખોટો. તમે તૈયાર છો માનવા માટે? અમે ક્યામતના દિવસે પૂછવા જો કોઈ ખુદાવીન રબ્બુલ ઇઝ્ઝત તરફથી કે ખોજાઓ તમે અલી ની મદદ કેમ માંગી, અમે કહીશું કે અમને ખુસુરવાર ન કર, તારા નબીએ અલી ની મદદ માંગી છે, અમે તો ખાલી એને ફોલો કર્યા છે. તારા નબીએ જે 1,24,000 પૈગંબરનો સરદાર હતો એને નબી અલી પાસે મદદ માંગી છે, અને અમે તો એના સુન્નતના પૈરોકાર હતા કે જે કરે એ પ્રમાણે કરીએ.
અને જો તે તારા નબી ની મદદ કરી, અલી ની મદદ માંગવાથી, તો અમને હતું કે અમારી બી મદદ કરીશ અને અમે બી મદદ માંગીએ છીએ. મમ્મી નો હવે તમે કહો કે સાચો ઇસ્લામ ક્યાં છે? અમે ભૂલ કરીએ છીએ અલી પાસે મદદ માંગવામાં? જો તમને લાગે કે આ ખોજાનો દીકરો ભૂલ કરે છે, તો તમે પહેલે કહેજો કે અમારી ગલતી નથી, મોહમ્મદ ની ગલતી છે કે જેને અલી પાસે મદદ માંગી હતી. હવે તમને કહું, એક શાયરે ઇસ્લામ લખી ગયો, આજે મેં દાખલા આપ્યા ને, એક મોટી કવિતા છે ઉર્દુ ની અંદર અને મુસલમાને લખી છે. એના બે ચાર પદ તમને કહું છું. મૌલા અલી ના વખાણ કરતા કરતા લખે છે, ઇસ નામ સે આદમ કો મિલા ખુલ્દ કા ગુલઝાર ઓર નૂહ કી કશ્તી હુઈ ઇસ નામ સે હી પાર, અયુબ કા ઇસ નામ સે જાતા રહા આઝાર, ઇસ નામ સે કરતે થે દુઆ અહેમદ એ મુખ્તાર. જન્નત નો બગીચો જે પાછો મળ્યો એટલે ખુદા એના ઉપર રાજી થયો અને ગુનો માફ કર્યો. શા માટે? મૌલા અલી ના નામ થી. ઇસ નામ સે આદમ કો મિલા ખુલ્દ કા ગુલઝાર ઓર નૂહ કી કશ્તી હુઈ ઇસ નામ સે હી પાર, એ તો આપણે જોઈ લીધું. અયુબ કા ઇસ નામ સે જાતા રહા આઝાર, અયુબ નબી ના જિસમ માં કીડાઓ પડ્યા હતા અને ગામ બદલા, છોકરાઓ મરી ગયા, બધું બાળીઓ મૂકી ગઈ, એક જ બાળી રહી ગઈ, સાત ગામ બદલા પછી જંગલ માં જઈને પડ્યા અને કીડાઓ જિસમ માં નાખી રહ્યા હતા. કસણી અયુબ નબી કી, પીર સદરદીન લખે છે, એ વિરામ ભાઈ કસણી દીદી યારા અયુબ નબી કો જાકો કીડે રે માસ ખિલાયા જી, તો એ દુઃખ માં એને કીધું તું કોની મદદ માંગી? યા અલી મદદ કર મારી. લખે છે મુસ્લિમ શાયર, અયુબ કા ઇસ નામ સે જાતા રહા આઝાર, આઝાર એટલે દુઃખ, અયુબ ના બધા દુઃખો મૌલા અલી ના નામ થી ગયા. ઇસ નામ સે કરતે થે દુઆ અહેમદ એ મુખ્તાર. અહેમદ કોણ છે ખબર છે? બાઇબલ માં નબી મોહમ્મદ નું નામ અહેમદ છે. મુખ્તાર એટલે હુકમ ની સત્તા રાખવા વાળો. અહેમદ એ મુખ્તાર, નબી મોહમ્મદ ના જે ફરમાનો છે, નબી મોહમ્મદ પોતે બી અલી ના નામ થી જ દુઆ કરતા હતા, ના દે અલી કહીને. તો શાયર લખે છે કે અલી વગર કોઈનું કામ નથી થયું, અલી ની બધાએ મદદ માંગી છે. અને પછી લખતો ગયો, બે મુર્તઝા રસૂલો કી પૈગંબરી નહીં. બે મુર્તઝા, મુર્તઝા મૌલા અલી નું નામ છે, કે મૌલા અલી વગર કોઈની પૈગંબરી ચાલે જ નહીં. કી બે એટલે વગર, બે અકલ એટલે અકલ વગર નો, બે ગૈરત એટલે ગૈરત વગર નો, અને તો બી ન સમજતા હો તો બે શરમ, ખોજાને કોઈને કહે આ બે શરમ છે, શરમ વગર નો, બે એટલે વગર નો. બે મુર્તઝા, મુર્તઝા વગર, મૌલા અલી ની મદદ વગર, બે મુર્તઝા રસૂલો કી પૈગંબરી નહીં, વો બંદા એ ખુદા નહીં જો હૈદરી નહીં. જે હૈદર નો બંદો નથી, એ ખુદા નો બી બંદો નથી. હૈદર મૌલા અલી. એટલે તમારે ખુદા ના બંદા થવું હોય તો કે પહેલે હૈદર ના બંદા બનો, કે મૌલા અલી ના બંદા બનશો તો ખુદા ના બંદા કહેવાશો. કેવી રીતે બનીએ? ડર લાગે છે? ડર લાગતો જાઓ સંમત પાસે. ફિર સંમત છે કેમ કીધું? છાતી ઠોકીને, તેરી દોસ્તી એ, તેરી દોસ્તી એ બોલ્યા પીર સંમત, મેં બંદા, મેં બંદા તેરા પી અલી, તુહી તુહી. તારી દોસ્તી માં સંમત એલાન કરે છે. બોલ્યા પીર સંમત, શું બોલ્યા? તો કે મેં બંદા, હું તારો બંદો છું યા અલી, અને તુહી તું છો, તારા સિવાય હું કોઈનો બંદો નથી. તું પહેલે હૈદર નો બંદો બન, અલી નો બંદો બન, પછી ખુદા ની વાત કરકી. મુસ્લિમો લખે છે, બે મુર્તઝા રસૂલો કી પૈગંબરી નહીં, વો બંદા એ ખુદા નહીં, એ ખુદા નો બંદો નથી, જે મૌલા અલી નો બંદો ન હોય, વો બંદા એ ખુદા નહીં જો હૈદરી નહીં. હું વાયસ જવા બેસી ગયો, વાયસ પૂરી થઈ કરીને, ટાઈમ ઓછો આવ્યો તો મૂકી બાપા એક જમાનામાં. પછી મને બે ચાર યુવાનો એ પૂછ્યું, મિશનરી સાહેબ તમે વાયસ તો કરી, ભલે બધા ઉદાહરણો આપ્યા, બધું સાબિત કર્યું, ઠીક છે કીએ, પણ હવે અમે કન્ફ્યુઝ થઈ ગયા કીએ. હે, બધું કન્ફ્યુઝ કેમ થઈ ગયા? તો કે તમારી વાયસ જ એવી હતી છે. મેં શું કન્ફ્યુઝ છે, મને કયો તો ખરા બાપા? તો કે તમે બે ચાર દાખલા આપ્યા, એમાંથી થોડા દાખલા એવા આપ્યા કે પંચન પાક ની મદદ માંગવાથી મુશ્કેલ આસાન થાય છે, અને થોડાક દાખલા એવા આપ્યા કે જેમાં અલી ની મદદ માંગવી હતી, કે હવે અમે કન્ફ્યુઝ થઈ ગયા છીએ. બરું સમજમાં ન આવ્યું તો મને કે તમે કીધું કે નૂહ પૈગંબર ની કશ્તી પંચન પાક ની મદદ થી તરી ગઈ, હજરત આદમ નો ગુનો પંચન પાક ની મદદ થી માફ થઈ ગયો, અને પછી તમે કઈ ઈસા મસીહ અલી ને બોલાવ્યા, પૈગંબર અલી ને બોલાવ્યા, તો હવે અમારે કોને બોલાવવા? અલી ને બોલાવવા કે પંચન પાક ને બોલાવવા? તમે જ આ દાખલા આપ્યા છે કે આની કરવી તમે કીધું, ઓની કરવી તમે કીધું. તો એક બીજો ભાઈ બાજુ ઉભો હતો, ઈમલાને કહે છે મારી સામે, જરાક સમજતા શીખ ને, કે એ ચાર દાખલા આપણે ધ્યાનમાં રાખવા, જોવો કે પાવરફુલ દાખલો કયો છે, એ પ્રમાણે મદદ માંગવી છે. વિચાર કરે પોતાના દિમાગથી, આમાં સૌથી વધારે કોની મુશ્કેલ આસાન થઈ હતી? તો એ મોટામાં મોટી મુશ્કેલ દેખાય તો બોલી દેખાય, નૂ ની કસ્તી એટલી બધી કેમ તરી ગઈ હશે? પંચન પાકી. તો કોઈ કે જાવા દો, જાવા દો, પૈગંબર ની ઇજ્જત નો કેવો મોટો પ્રોબ્લેમ હતો, ને અલી, તો લોકો અલી, ઓલો કે પંચન પાક, આ જાણો ખોજામાં બે પક્ષ. કાં તો કે બહાદુર મિશનરી કોઈ ઇન્ડિયા વાળા આવ્યા તો ગડબડ કરી ગયા. દાખલા એવા આવ્યા, ઓલા બી દાખલા સાચા, ના દાખલા સાચા, હવે અમને શું કે કોને પકડું? મેં ઇધર જાઉં યા મેં ઉધર જાઉં, કે હવે કરું શું? કે
પછી જેવા જે દિમાગમાં આવે એ પ્રમાણે કરે, નહીં હું એનો ખુલાસો પૂરો કરી દઈશ. હકીકતમાં કન્ફ્યુઝન છે, અને પી સદરદીન તો આપણા કરતા બી હોશિયાર ને, ગમે એમ તો ગુરુ કહેવાય ને, આપણા કરતા બહુ હોશિયારો. એને ચિંતા હતી કે હમણાં તો ખોજા બેચારા ભોરે મને સેવી લેવાના, પણ કેનેડામાં ગયા પછી નહીં સેવે. એને ખબર હતી બધી, એને બધી ખબર હતી. અને એ પૂછવાના છે કે આમ કેમ, કારણ કે ઇતિહાસ વાંચશે, એની સામે રિસર્ચ આવશે બધી, તો એ કહેવાના છે કે ઘડીકમાં પંચન પાક ને ઘડીકમાં હાલી તો બેમાંથી કોને પકડીને એમાં ગડબડ થઈ જવાની. પીરને થયું કે શું કરું, મુરીદ માટે બહુ દયા હતી હો, આપણા માટે પીરને બહુ દયા હતી, કરવું શું. એને મોલા પાસે માંગી લીધું કે આ મોલા, મારા ખોજા ઉપર ખૂબ રહેમ કરજે હો, કે એના બે હાથમાં લાડવા દેવા જ, કે આ હાથમાં લાડવો રાખે ને આ હાથમાં રાખે એટલે મુશ્કેલ નહીં. કે એટલે કેમ બે હાથમાં લાડવા, તો કે પંચન પાક પાસે બી માંગે અને યાલી પાસે બી માંગે, બે પાસે માંગે, ભલે લાભ થાય કે બે ની પાસે માંગે. કે મને ભાઈ કીધું બે પાસે ક્યાં માંગીએ છીએ, મેં કીધું માંગીએ છીએ સાહેબ, તમને ખબર ન હોય તો મને ખબર નથી, મેં કીધું માંગીએ છીએ. મેં સદર દિન બી કરતા ગયા એવી રીતે એને શીખાયું અમને ધર્મ, કે ધુઆ પડો ને ધુઆ ત્યારે પંચન પાક પાસે માંગો, અને તસબી કાઢો ત્યારે યાલી પાસે માંગો. કે બે ની પાસે માંગી લે, તબિયત ખુશ બે ની કે, અને તમને મળી જાય બધું. કે બે હાથમાં લાડવા રાખો, કે તો જૂની દુઆ લખીને એમાં નવમો પાઠ લખ્યો હતો, દુઆ દિયો હઝરત પંચતન પાક સાહેબજી, પંચતન પાક સાહેબજી ના નામે દુઆ કરો. હઝરત નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, હઝરત મૌલાના મુર્તઝા અલી, હઝરત બીબી ફાતિમા તુ ઝોરા ખાતુને જન્નત, હઝરત હસન, હઝરત ઇમામ હુસૈન, દુઆ પંચતન પાક સાહેબજી વેનતી, કિસ્સે અમર પુઠિયા સાતો જે હુઝુર મે કબૂલ કર, નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ. આ દુઆ ચાલુ હતી, પંચતન પાક ના નામે દુઆ માંગી દુઆ પડતી વખતે. અને જ્યાં દુઆ ખતમ થઈ, તસબી કડો મુશ્કેલ સાંજ યાલી સુગત જમાજી, વા પંચતન પાક દુઆમાં આ યાલી, બે પાસે માંગો ને લાડવા બે હાથમાં છે, જરાય પૂંજાતા નહીં, આની કોઈ રોની કોની વાત જ નહીં, દુઆ પડો તો પંચતન પાક ને તસબી કાઢો તો યાલી. મને કે પણ તો જૂની દુઆમાં તો મિશનરી નવી દુઆમાં છે, બાપુ ભૂલ ન કરે. મેં કીધું ન થાય, આપણા સત્સંગ ધર્મમાં ભૂલ હોય જ નહીં. અલ્લાહ હું બી હકી, ઓ ખુદા હું આજીજી કરું છું, અલ્લાહ હું બી હકી, કોના નામે કરસ, મોહમ્મદી નિલ મુસ્તફા વ અલી અનિલ મુર્તુઝા વ ફાતિમતી ઝહરા વલ હસની વલ હુસૈન. પણ આજીજી શું છે તો બોલ, તો છેલ્લે બધા ઇમામ ના નામ લઈને પછી બોલશે, મૌલાના સુલતાન મોહમ્મદ શાહ, પછી વબી હકી મૌલાના વ ઇમામિન અલ હાજરીલ મૌઝૂ શાહ કરીમ અલ હુસૈની. હવે આવે છે ની આરઝુ, રહમના વ ગફિર લના, અમારા ઉપર રહેમ કરજે, અમારા ગુના માફ કરજે. ઇમામોના નામ પછી લીધા, પંચતન પાકનું નામ પહેલે લીધું, આ દુઆ માંગવા માટે, કે આ પંચતન પાકના નામ, આ ઇમામોના નામ. અમે તને બધા નામનો વાસ્તો આપીએ છીએ, કે આ નામોના પરતાપી અમારી ઉમેદ પૂરી કર. કઈ ઉમેદ, તો કે અમારા ઉપર દયા કર, અમારા ગુના માફ કર. રહમના વ ગફિર લના ઇન્નકા અલા કુલ્લી શૈઇન કદીર. દુઆમાં માંગો તો પંચતન પાક પાસે, અને તસબીમાં માંગો તો યાલી ગજ જમાજી મુસ્કિયા યાલી પાસે માંગો, બે હાથમાં લાડવા આપ્યા. હજી સમજમાં નથી આવતું, બોલો. તમને ખબર છે કસફુલ મઝાહબ નામની એક કિતાબમાં લખેલું છે, મુસ્લિમ કિતાબ છે. જુનેદ બગદાદી બહુ મોટા સાહાબી હતા, બહુ મોટા સાહાબી, ખ્વાજા જુનેદ બગદાદી કહેવાતા, ઘણા આગળ વધેલા, એકદમ આગળ વધેલો માણસ હતો. ત્યાં સુધી કે એને પોતાની કિતાબમાં લખ્યું કે એક વખત હું હજ કરવા ગયો તો, બીજી વખત હજ કરવા ગયો બગદાદથી મક્કા સુધી, ત્રીજી વખત હજ કરવા ગયો, પછી મેં હજ બંધ કરી. તો લોકોએ પૂછ્યું કેમ, તો કે પેલે હું હજ કરવા જતો તો કાબા પાસે, હવે કાબા મારી પાસે આવીને હજ કરે છે. એટલું આગળ વધી ગયો કે સુફી હતા બહુ પહોંચેલા, હજારો મુરીદ હતા આપના, ખ્વાજા જુનેદ બગદાદી, મુસ્લિમ મહાત્માઓમાં નામ છે એનું, તઝકરતુલ ઔલિયા કહેવાય છે. તો મમ્મીનો એની પાસે ઘણા મુરીદો, એક નવો મુરીદ આવ્યો મારા જેવો જવાન હતો. મહાત્મા કે મને બી મુરીદ બનાવો ને, તો કે મારો મુરીદ બનીશ. તો કે હા, બહુ તકલીફ પડશે, તો કે વાંધો નહીં, કે મને મુરીદ બનાવી લ્યો ને તમે જો શીખાય બધું શીખાડો મને. બોલો બિચારો 40-40 વર્ષથી હેરાન થયો હતો ત્યારે મહાત્મા બહેનો હતો, મને બનાવી લેવાનું ફેરો કે આવી જા, કે બિસ્મિલ્લા મારી પાસે કોઈને ના નથી, દરવાજા ખુલ્લા જ કે. જેમ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું હતું, અમારા મઝહબના દરવાજા ખુલ્લા છે, જેને આવવું હોય તે આવે ને જવું હોય તે જાય કે. આવી જા મુરીદ બની જાવ, બની ગયો મુરીદ. પછી શું થયું, વરસ થયો, બે વરસ થયા, એક વખત ગુરુએ કીધું કે જવાન છે ભેરો લઈ જાઓ, હાલ મારા ભેરો કે મારે જવું છે બગદાદની બહાર કે. આ તો ખુશ થઈ ગયો કે આપણે ફરવા મળશે ગુરુ ભેરો. દરિયાએ ફુરાત જે બગદાદની નદી છે ત્યાં પહોંચ્યા. જુનેદ કે આપણે દરિયો પાર કરવો છે કે, તો ચેલો કે બરાબર કરવો જ જોઈએ કે. ઉમરે પણ કશ્તી આવે ત્યારે જઈશું, તો કે કિસ્તી નહીં કે આપણે હાલીને વયા જઈશું દરિયામાં. બોલો કે શું, પાણીમાં હાલવું છે, તો કે હા, તો કે તમે હાલો હું નહીં હાલું કે, તમે હાલો કે. ગુરુ કે શું વાંધો, તું મારી સાથે છો મારો ચેલો છો, હું તારો ગુરુ છું કે.
મારી સાથે ચાલ કે તો કે હું પડી જાઉં, નો આવું કે પણ બીક લાગે કે અરે ગાંડા કે ગુરુ હોય ને બીક લાગે કે ગુરુ જીવતો હોય ને બીક લાગે, વાંધો નહીં કે મારો ખંભો પકડી લે બે હાથે મજબૂત કે હું ડૂબીશ તો તું ડૂબીશ ને કે હું નહીં ડૂબો તો તું બી નહીં ડૂબ કે પકડી લે કે પણ કે ગુરુ મને બીક લાગે કે હું પાણીમાં ના હાલું કે અરે ગાંડા તને ખબર નહીં પડે પાણી છે પથ્થર બની જવાનું કે મારો ખંભો તો પકડ, મને બીક લાગે છે કે બહુ બીક લાગે છે તો ક્યાં ઈમાન કાચું હોય ને બીક લાગે બહુ બીક લાગે છે તો ક્યાં અચ્છા એમ કર કે હું તને એક તસબી દઉં, હા આવી દો કે ઘણી બાજુ આવે મિશનરી સાહેબ કોઈ તસબી છે હે તસબી જોઈ છે ધોવા તો પતા શીખો પહેલે ત્રણ વખત તસબી દો ને મિશનરી સાહેબ, મિશનરી સાહેબ કોઈ બતાવો ને રસ્તો કેમ કરવો મારે ફલાણું દુઃખ છે મિશનરી સાહેબ મારો ધણી ખાને નથી આવતો મિશનરી સાહેબ, અરે બનગી માં આવી માગો મોલા પાસે દઈ દેવાનું બધું નુરાની ટાઈમે બધું દેવાનું કરો ને તસબીઓ સુકામાઈ જોઈ છે એટલું પૂરું કરીએ તો બસ ભલે કે તસબી દઉં તો કાઢ્યો કે તો કે તસબી કાઢજે કે હો તો કે કાઢીશ કે બરાબર કાઢીશ તમે દો તસબી કે તો તસબી છે યા જુન્નેદ ઠીક છે કે જો હું પાણીમાં પગ મૂકું છું તું બી મૂકજે તો કે આ ભલા ગુરુ તો પાણીમાં મંડા હાલવા આ ભાઈ બી દડ યા જુન્નેદ પગ મૂકો વાંધો નો આવ્યો હા હાલું છું ક્યાં યા જુન્નેદ યા તસબી ચાલુ છે બીક લાગી રહી છે યા જુન્નેદ ગુરુ ઉપર તો ગુરુ ના ખંભા ઉપર એકદમ મોઢવા અહીં સુધી આવી ગયું તો ગુરુ ના હોઠ દેખાણા ગુરુ બી કઈક બોલી રહ્યા હતા હાય આ તો ગુરુ બી કઈક કરે છે કે એને ત્યારે ખ્યાલ આવ્યો કે આ ગુરુ શું કરતો હશે ખોજાવને બી થાય સાંભળું છે કે કરીમ બાપો પાકિસ્તાન ની મસ્જિદ માં નમાઝ પડવા ગયો તો શું કરતો હશે ફિકર બહુ આપણને બહુ ફિકર યાલી બાપા નમાઝ પડવા ગયા હતા મિસ્ટર સાહેબ તમને ખબર છે આ બધી ખબર છે અમે તો કે ખાલી ફિલ્મ માં જોયું તું કે એ બાપુ કે શું કામ જતો હશે નમાઝ પડવા કે લે એને એ ફિકર થાય કેનેડા માં રહીએ અને ઓલો વાં કેમ નમાઝ પડવા ગયો એ બાપા ની ફિકર બહુ થાય ત્યાં બાપા એ ફલાણું બયાન આપ્યું મસ્જિદ માં ગયા આમ થયા શું કામ કર્યું હશે તમને ખબર છે સુલતાન મોહમ્મદ સાહેબ એક વખત ફરમાયું હતું ઇમામ જયારે બગદાદ શરીફ જેડ્યા હતા તો ખોજાઓ એ વાત ઉડાડી કલામે ઇમામ મુબીન માં ફરમાન છે કે મૌલા સાહેબ નજફ જાય છે મુર્તઝાલી નો રોજો છે ત્યાં એ રોજા ઉપર જેડ્યા છે કારણ કે એના વડવા થાય ને તો આખી જમાત માં તક તક ચક ચાલવા માંડી બાપાને ખબર પડી બાપા એ ફરમાન ની કિતાબ માં કીધું છે અમે સાહેબ નજફ જાય છે એ વાત સાચી છે પણ એનો મતલબ એ નથી કે અમે કોઈ દરગાહ ઉપર જતા હોય યાદ રાખજો અમે જ્યાં પણ જાય છીએ ફક્ત તમારા ભલા માટે જાય છીએ તમારા તમને આબાદ કરવા માટે જાય છીએ તમને આગળ વધારવા માટે જાય છીએ અને શાહ કરીમ અલ હુસેની એ ફરમાવ્યું માય ડિયર સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન ઓલ માય હોપ્સ ઓલ માય પ્રેયર્સ એન્ડ ઓલ માય થોટ્સ આર ફોર યુ ઓનલી અમારા વાલા રૂહાની બચાવો અમારી બધી દુઆઓ અમારા બધા વિચારો અમારી બધી ઉમેદો ફક્ત તમારા માટે છે મસ્જિદમાં જઈને અગર ઝિયાઉલ હકને રાજી કરવા હાથ ઊંચા કર્યા હોય તો એને અલ્લાહુ અકબર કહીને નહીં કર્યા હોય એને અમને યાદ કર્યા છે કે મારા ખોજાઓ આબાદ થાય કેનેડાની જમાત આબાદ થાય બીજા ઠેકાણે જ્યાં પરેશાન ઇસ્માઈલીઓ છે એ સુખી થાય એ દુઆ બી માંગે તો અમારા માટે એને કોઈ અલ્લાહ પાસે નથી માંગવું કે કરીમને કરોડ રૂપિયા દઈ દે એને પોતાને જરૂર નથી એ તો ધણી છે મુમીન ધણી છે પણ એ જાય ને તો ઓલા રાજાને સારું લાગે કોને જે પ્રેસિડેન્ટ છે અને એને સારું લાગે તો 3 લાખ ઇસ્માઈલીઓ સુખી રહીએ એને તકલીફ ન થાય એટલા માટે એ નમાઝ પડવા જાય નહીં તો એને નમાઝની જરૂર શું છે એને શું જરૂર છે પણ આપણને એમ થાય સુકા થઈ ગયો હશે તો આ નહીં થયું આ ડાયો બહુ આ શું બોલે છે લે જિજ્ઞાસા વધારી હતી એટલે પાછો ફટકાણો જોવા માટે કે શું બોલે છે એકદમ નજદીક મોઢું કર્યું કાન લગાડ્યો સાંભળવા કે બોલે છે શું તો એને અવાજ આવી ગઈ ગુરુ બોલતા હતા સમજી ગયો બોર્ડ આવ્યો હતો ગુરુ બી હોશિયાર છે કે ઓકે પણ આપણે ક્યાં ઓછા છીએ પોતે મારો બેટો કીએ યા અલ્લાહ કરીને બેને તારે જ કીએ મને ભેરો કીએ અને મને કે છે કે યા જુન્નેદ પોતે મસ્જિદમાં ઝિયાઉલ હક સાથે જઈને યા અલ્લાહ કીએ અને આપણા મુખીને કહે છે યાલી બોલો યાલી ગજમાજી મુશ્કેલીઓ આ સાનગર હા એમ છે કે આપણે ડાયા બહુ બોલો બહુ ડાયો મને કે છે યા જુન્નેદ અને પોતે બોલે છે યા અલ્લાહ અલ્લાહ કહીને ડબલ તારી જાય છે કે
અને હું જુનેદ બોલું કે આપણે ગાંડા થોડી જ કે. એ તો ગુરુજી ડાયરેક્ટ અલ્લાહ પાસે પહોંચી જાય યા અલ્લાહ કહીને, અને મારે પહોંચવું હોય તો વાયા જુનેદ આમ ફરીને હું યા અલ્લાહ અલ્લાહ કહીને ડબલ તારી જાય શકીએ. અને હું જુનેદ બોલું કે આપણે ગાંડા થોડી જ કે. એ તો ગુરુજી ડાયરેક્ટ અલ્લાહ પાસે પહોંચી જાય યા અલ્લાહ કહીને, અને મારે પહોંચવું હોય તો વાયા જુનેદ આમ ફરીને હું યા જુનેદ કહીને વાયા કરીને જાઉં, કેટલું લાંબુ થાય છે. હા ડાયરેક્ટ જાય છે. એટલે હોશિયાર બહુ ને, એને બી શરૂઆત કરી દીધી દિલમાં દિલમાં. આપણે કોમ જુનેદ કેવું, યા અલ્લાહ. ઘણા ઇસ્માઈલીઓ કે સરિયતી હોય ને, યાલી બાપા મૂકો ને કે અલ્લાહ તાલા પાસે માંગશું. તમારા કેનેડામાં એક ભાઈ મહિલા હતા, બુજરૂક ભાઈ, 65 વર્ષની ઉંમર. મને કે 2500 તલવાર પડું છું, કે સાપાસ તસ્બી ઘણી કાઢું છું, કુરાનની આયતો ઘણી પડું છું, હજી સુધી ફાયદો નથી થયો મિશનરી. મેં કીધું કોની પાસે માંગો છો, તો કે ખુદા પાસે. કેટલા વર્ષ થયા, 65. બીજા 65 થવા દે પછી જોઈશું આપણે, કીધું. ગામનું નામ બી કહી દઉં, એડમન્ટનમાં મહિલા હતા. ખુદા ઉપર ભરોસો છે કે 2500 તો સલવાત પડે છે. મેં કીધું 5000 દિલમાં, કીધું 5000 પડી તો કઈ નહીં થાય, ઓલા પાસે માંગવા કઈ ન થાય, આની પાસે માંગતો તરત થાય. ઓલા પીરે અજમાવીને પછી લખ્યું કે જે જે માંગવું તે તું હી દેવે, એવા એવા લાડ લડાવે સાહેબજી, તું મોરે મન ભાવે કે. અને જીસકા રે સાહેબ એસા હોવે તો દુખિયા ક્યું કર કહા રે કે. પણ ઈમાન ન હોય દુખી થાય ને, ઈમાન ન હોય તો દુખી થાય. ઓલા એ કીધું કે હું શું કામે કે જુનેદ જુનેદ કરું, મુસલમાન નો થઈ જાઉ, પાકો સુન્ની કટ્ટર. યા અલ્લાહ મહિનો શરૂ કરવા, એ ત્રણ ફેરે બોલ્યું ને યા અલ્લાહ, ગોઠણ સુધી ડૂબી ગયો પાણીમાં, ઉતરતો જાય અંદર ગોઠણ સુધી, તો જગ વધારે સ્પીડ થી યા અલ્લાહ સાથર ડૂબી ગયા. પછી કમર સુધી ડૂબવા માંડ્યો, ગુરુના ખંભા પકડેલા આમ ઘટો, ગુરુ તો કમાન ની ગણે ઝૂકતો જાય, કારણ કે વજન આવે ને બોલો ડૂબતો જતો હતો. ગુરુ બેન્ડ થવા માંડ્યો, એટલો બધો બેન્ડ કેમ થઈ ગયો કે હું. પછવાડે આમ પલટીને જોયું ને તો ભાઈ અડધા પાણીમાં બાવડું પકડીને કયરો ઉંચો આમ. ગાંડા સુઈ ગયો તો કે ના સૂતો નતો. પછી ડોઈબો કેમ, ખબર નથી પડતી કે પાછો ખોટો હાથે પગે આપણા જેવો. તમે કહેતો કે અમને ખોટા કહેજો, પીર ની બધી ભૂલો આપણે શું કરીએ. મમ્મી નું હસન કબીદ ને જોશ આવ્યો, લખી નાખ્યું હાસાનજી સતપન સાચો ને રીખિયા ખોટો, કે ને ખોટા ને હોશે ખોટ, આપણને જ કહે છે. જો કઈ ભૂલ કરીએ છીએ આપણે નહીં, નહીં તો આમ લખીએ નહીં પીર. તો આ ભાઈ બોલા ને ઊંચો કરી ગયો, કા તસ્બી નતો કાઢતો, તો કાઢતો તો તસ્બી કાઢતો, ડૂબ નહીં કે તસ્બી નહીં કાઢતો, ના કાઢતો તો ગુરુ તસ્બી બરાબર કાઢી છે, તો ડૂબો કેમ કે. મારું ઈમાન કે છે કે તું ડૂબ નહીં કે, અરે તું તો શું તારા જેવા 300 ને પાણીમાં લઈ જાઉં કે, અને ડૂબે નહીં છે, પણ જરૂર તે કે તસ્બી બંધ કરી શકીએ. તો કે ના ગુરુ તસ્બી તો કાઢતો તો કે. સાચું બોલ મને મારા ખુદા ઉપર વિશ્વાસ છે, સાચું બોલ કે શું હતું કે, અને જો નહીં બોલ ને તો મૂકી દઉં છું કે, પડી જાય અંદર કે મૂકી દઉં. ગુરુ નહીં મૂકતા કે સાચું બોલું છું, બોલ કે શું છે કે, સાચું બોલ તો મજા આવે કે. તો કે ગુરુ તમને ભટકાણો ને, તો મેં જોયું તો તમે અલ્લાહ અલ્લાહ કરતા હતા, કે તો હું બી ડાયો થઈ ગયો કે, ડાયો થયો કે મેં અલ્લાહ અલ્લાહ શરૂ કર્યો, પણ હું તો ડૂબવા માંડ્યો ગુરુ તમે કેમ તરો છો કે. જુનેદે કીધું બેવકૂફ છો, બેવકૂફ કે, અરે કે 40 વર્ષ સુધી મેં રોજા રાખ્યા કે, 40 વર્ષ જંગલ માર્યો, 40 વર્ષ સુધી ઝાડના પાંદડા ખાધા કે, 40 વર્ષ આ નફ્સ ને માર્યો અને બંદગી કરી અને કઈક મેળવ્યું કે, ત્યારે અલ્લાહનું નામ લેતા શીખો કે. પાક જબાનથી પાક નામ લેવાય, દિવસમાં 50 તો ખોટા બોલતો હોય, 50 ઉપર બદ નજર કરતો હોય, 50 ગારો બોલતો હોય કે, અને પછી અલ્લાહનું નામ લેશ કમબખત કે, તને અલ્લાહના નામથી કઈ ફાયદો નહીં થાય કે, કારણ કે તું લાયક નથી કે અલ્લાહનું નામ તારા જબાનથી નીકળે કે. એ પવિત્ર નામ લેવા માટે પવિત્ર જબાન હોવી જોઈએ, જો મારી જબાન પવિત્ર છે તો લાભ થાય કે, અને જો પવિત્ર જબાન ન હોય ને તો ગુરુની દામન પકડી લે કે, અને ગુરુની પવિત્ર જબાનનો ફાયદો ઉઠાવતો જા કે, નહીં તો ડૂબીને મરી જાય કે. ઇમામ શું કરે છે એ જોવાનું અમારું કામ નથી, અમારું તો કામ છે કે બે હાથમાં લાડવા છે, માંગો મૌલા અલી પાસે, અરે અલી પાસે માંગો ને અલી આપે, અને ના આપે તો તમે શિકાયત કરજો. પણ હા એમને નહીં આવતા કે નથી આપતો, બે ટેમ ખાને આવીને માંગજો, દસોન દઈને માંગજો. હા મમ્મીનો દસોન બી ન દીધી હોય, બે ટેમ ખાને બી ન આવ્યા હોય, ખાલી ચાંદરાત કે શુક્રવાર ના આવ્યા હોય, અને પછી મને પૂછવા નહીં આવતા કે યાલી આપો નથી આપતો, તો નહીં આપે.
રોજ આવશો તો આપશે. હા, રોજ આવશો તો, અને ફરમાન કહું પછી આપણે વાયસ બંધ કરશું. તમારા ઇસ્માઇલી એસોસિએશન ફોર કેનિયા એ બી કેનેડા એ બી ફરમાન છાપ્યું છે, ઇન્ડિયાનું બી ફરમાન છે, આખી દુનિયાના ઇસ્માઇલીઓ માટે છે. તમે સાંભળજો, મુંબઈની અંદર વાડી જમાત ખાનાની ઓપનિંગ સેરેમની કરવા ઇમામ શાહ કરીમ અલ હુસૈની 1967 પધાર્યા હતા. ઇમામે જમાત ખાનું ખુલ્લું મૂક્યું ત્યારે જબરદસ્ત ફરમાન કર્યું, તમારી કેનેડાની ફરમાનની બુકમાં બી છે. તમે કહેતા સર મુંબઈનું ફરમાન અમને શું લાગુ પડશે, ફરમાન સાંભળો પછી ખબર પડે. ઇમામે બહુ લાંબુ ફરમાન કર્યું, મૌલાએ ફરમાવ્યું, યાદ રાખજો જયારે આપણે દુનિયા છોડી જાય છે ત્યારે દુનિયામાંથી મેળવેલી વસ્તુઓને સાથે નથી લઈ જઈ શકતા. પછી ઇમામે ફરમાવ્યું તમારો માલ તમે સાથે નહીં લઈ જઈ શકો. ઇમામે ફરમાવ્યું તમારા કપડા બી તમે સાથે નહીં લઈ જઈ શકો, તમારો પૈસો તમે સાથે નહીં લઈ જઈ શકો. પછી ઇમામે ફરમાવ્યું તમારી દુકાનો અને વેપાર તમે સાથે નહીં લઈ જઈ શકો, એકલા તમારે જવું પડશે. અને પછી તમને ખબર છે ઇમામે ફરમાવ્યું શું કરે છે, ઇન્સાનને દફન કરી દેવામાં આવે છે. મૌલાએ ફરમાવ્યું પણ યાદ રાખજો કે દરેકમાં આત્મા છે અને આત્મા મરતો નથી, એ અમર છે. અને એના માટે આજે હું તમને ફરમાન કરી રહ્યો છું કે તમે જમાત ખાનાની હાજરીમાં રેગ્યુલર થાઓ. ઇમામે ફરમાયું, પછી ઇમામ ફરમાવે છે સાંભળજો, બહુ જરૂરી ફરમાન છે, કેનેડાની બુકમાં છે. અમારા રૂહાની બચાવો, ઇમામ ફરમાવે છે અમારા રૂહાની બચાવો જમાત ખાનાની હાજરીમાં નિયમિત છે, એ જાણીને અમને જેટલો આનંદ થાય છે તેટલો આનંદ બીજી કોઈ પણ બાબતથી થતો નથી. પછી ઇમામે ફરમાવ્યું અને અમારા વાલા રૂહાની બચાવો જમાત ખાનાની હાજરીમાં અનિયમિત છે, ઇરેગ્યુલર અનિયમિત છે, એ જાણીને અમને જેટલી વેદના થાય છે એટલી વેદના બીજી કોઈ પણ બાબતથી થતી નથી. ઇમામે ફરમાવ્યું આ ફરમાન જગતભરના અમારા સગડા વહાલા રૂહાની બચ્ચાઓ માટે છે, ખાનાવદાન આખી દુનિયા માટે આવી ગયું કે તમે જમાત ખાનાની હાજરીમાં રેગ્યુલર રહેશો તો તમારા ઇમામને એટલો બધો આનંદ થશે, એટલી બધી ખુશી થશે કે બીજી કોઈ પણ બાબતથી નહીં થાય. અને જો તમે ઇરેગ્યુલર રહેશો, અઠવાડિયામાં બે દિવસ આવશો, વીકેન્ડમાં આવશો, શુક્રવારે યા ચાંદ રાતે આવશો, યા પછી થોડાક દી આવશો ને થોડાક દી નહીં આવો, રેગ્યુલારિટી નહીં હોય તો ઇમામે ફરમાવ્યું અમને એટલી બધી વેદના થશે, એટલી બધી વેદના થશે કે બીજી કોઈ પણ બાબતથી એટલી વેદના એટલે કે દુઃખ નહીં થાય. સમજા ફરમાન? તમારા મુખીને માંગવા દો, 24 કલાક બી માંગે ને કે યા અલી તું ગત જમાત મથે રાજી થા, નહીં થાય, નહીં થાય. કા ક્યારે થશે? જમાત ખાનાની હાજરીમાં નિયમિત છો એ જાણીને અમને જેટલો આનંદ, આનંદ એટલે રાજી, જેટલો આનંદ થશે તેટલો આનંદ બીજી કોઈ પણ બાબતથી નહીં થાય. અમે રાજી થશું, એટલા બધા રાજી થશું, એટલા બધા રાજી થશું કે દુનિયાની કોઈ ચીજ અમને એટલો રાજી નહીં કરે જેટલી તમારી જમાત ખાનાની હાજરી અમને રાજી કરી શકશે. મુખી માંગે તો એ રાજી નહીં થાય, જો તમે ખાને ન આવતા હો અને માંગે ફાયદો શું થાય? તમે આવો તો મૌલા કે હું રાજી થાઉં, અને નહીં આવો તો મૌલા કે જેટલું બધું દુઃખ થશે એટલું બધું દુઃખ થશે કે બીજી કોઈ પણ બાબતથી એટલું દુઃખ નહીં થાય. હવે જો તમે ઇસ્માઇલી હો તો આ ફરમાન હંમેશા યાદ રાખજો. ઇરેગ્યુલર હો જમાત ખાનાની હાજરીમાં તો રેગ્યુલર થવાની કોશિશ કરજો, નહીં કરો તો યાદ રાખજો કે તમારું નામ એ લિસ્ટમાં લખવામાં આવશે જે લિસ્ટની અંદર એવા નામો હશે કે જે નામોએ ઇમામને દુનિયામાં દુઃખ આપ્યું હશે. એક એવી ફેરિસ્ટ બનાવવામાં આવશે જેમાં નામો લખેલા હશે કે આટલા ઇસ્માઇલીઓએ કરીમ અલ હુસૈની હાજર ઇમામને પોતાના મોજ શોખ ખાતર દુઃખી કર્યા હતા અને રેગ્યુલર ખાને નહોતા. જો આ ઇલ્ઝામ તમારે માથે ચડાવવું હોય, જો આ ઇલ્ઝામનું ભાગીદાર બનવું હોય તો તમારી મરજી, જેમ આવતા હો એમ આવજો. પણ તમે કહો કે નહીં માલિક, અમારે આવું નથી સાંભળવું, કયામતના દિવસે બી કોઈ અમને આ વાત ન કહે કે અમે તને દુઃખી કર્યો છે એ અમે નથી સાંભળવા માંગતા, તો પછી તમારે રેગ્યુલર જમાત ખાને આવવું પડશે. પણ એક બીજી બાબત નોટ કરી લેજો, જે લોકો હંમેશા ઇરેગ્યુલર હોય છે, જે લોકો ગમે એટલી વાયસો પછી બી નથી સુધરતા, એવા લોકોને ખાસ કહી દઉં છું કે તમે રોજ તમારા ઇમામને દુઃખી કરતા જશો, રોજ નહીં આવો ને ઇમામને વેદના થતી જશે, દુઃખ થતું જશે, દુઃખ થતું જશે, દુઃખ થતું જશે, તો એનો એન્ડ શું એ તમે જાણો છો? તમે કોઈ ડોક્ટરની સલાહ લેજો કે એક જ માણસને
હજારો માણસો દુખી કરે અને રોજ દુખી કરે તો એનું પરિણામ ડાક્ટર સાહેબ તમારા નોલેજ થી જણાવો. ઇમામ ની જિંદગી ઓછું કરવાનું કોઈને રજા આપવામાં નહીં આવે મમ્મીનો. એટલા માટે કે અમે જાણીએ છીએ કે કરીમ અલ હુસૈની હાજર ઇમામે કોઈનું બગાડ્યું નથી, કોઈનું બગાડ્યું નથી, કોઈ ઇસ્માઈલીનું નથી બગાડ્યું. અમારા માટે રાત દિવસ મહેનત કરી છે, 24-24 કલાક કામ કર્યું છે. જયારે નિરાધાર થઈ ગયા, રિફ્યુજી થઈ ગયા અને પરેશાન હતા તો હાથ બીજા કોઈ નહીં, મૌલાના શાહ કરીમે પકડ્યો છે. અમે એને જાણીએ છીએ, ઓળખીએ છીએ, અનુભવ કરેલો છે અને સમજ્યા છીએ. ખુદાના વાસ્તે હાથ જોડીને એના તખત પાસેથી અપીલ કરું છું કે જિંદગીના બાકી દિવસોમાં એ ઇમામને ખુદાના વાસ્તે દુખી કરવાના પ્રયાસ નહીં કરતા. યાદ રાખજો, જે દિવસે ખાને ન આવવું હોય તે દિવસે દિમાગમાં એ વાતને કોતરી રાખજો કે તમારા ઇમામને દુખી કરવા માટે આજે તમે ખાને નથી જતા. એક ઇસ્માઈલી ઈમાનદાર હોય એની ફરજ છે કે બે ટાઈમ ખાને આવે, ભલે સવારે બંદગીમાં ન આવે, દુઆમાં આવે, દુઆમાં ન આવે તસ્બીમાં આવે, તસ્બીમાં ન આવે તો છેલ્લે ન્યાઝ પીવા માટે આવે, પણ આવે. સાંજે જોબ હોય ન આવી શકતા હો, જોબ પતાવીને આવો, 8 વાગે આવીને ખૂણામાં બેસીને દુઆ પડો. કયો માલિકને ક્યાં મજબૂરી છે, તું જાણસ, તને ખબર છે તને દુખી કરવાની મારી નેમ નથી, હું નથી ઈચ્છતો કે તું દુખી થા, પણ મારી મજબૂરી છે, મજબૂરી દૂર કર, હું રોજ ખાને આવવા તૈયાર છું. અને તમે ખાને આવશો, આજે જેટલા સુખી છો એનાથી 1000 ગણા વધારે સુખી થવાના. ઇમામે તમને દુઆ આપી છે, તમારી પ્રગતિ 1000-fold વધારે થાય. આ કેનેડાનું ફરમાન હતું, મને યાદ છે. અને હકીકતમાં એ થશે ક્યારે, જયારે તમે જમાત ખાને આવતા હશો, ઇમામના ફરમાન માનતા હશો, બંને ટાઈમ હાજરી હશે, દસોંદ આપતા હશો. યકીન માનજો, મૌલા રાજી થશે અને તમે આબાદ થશો. નહીં તો પછી કેટલી તકલીફો આવશે મમ્મીનો, કેટલી તકલીફો આવશે. હું કાલગેરીમાં હતો, ચીફ જમાત ખાનાના કામડિયાએ આંખમાં આંસુ લાવીને કીધું કે મિશનરી સાહેબ, અહીંની જમાત બહુ દુઃખી છે. અમુક વર્ષ પહેલા બહુ સાહેબી હતી મિશનરી સાહેબ થી, બહુ સાહેબી હતી, માણસો લીન થઈ ગયા હતા મોજ શોખની અંદર, ખાને નું આવવું, બીજા એ આરામની ચીજો કરવી, ના ફરમાનીઓ કરવી, દારૂના બાટલા ઉડાડવા, બધું કરી લીધું. કારણ કે પૈસો થઈ ગયો હતો, ખૂબ મોજ શોખ કર્યા. મિશનરી સાહેબ એટલા પૈસા કમાણા હતા કે આફ્રિકામાં જોયા નહીં હોય કે, પણ મૌલાને દુખી કરતા ગયા. એના દિલને એમ ન થયું કે મૌલાની મહેરબાનીથી કમાઈ રહ્યા છીએ, એ ઇમામને દુખી ન કરવા જોઈ. ત્યારે એને કોઈ સમજાવે તો એ સમજવા તૈયાર નહોતા. પછી પેટ્રોલના ભાવ પડ્યા મિશનરી સાહેબ, જેટલા કમાણા હતા ને એનાથી વધારે ગુમાવવા પડ્યા. ઘણા લોકો ખલાસ થઈ ગયા, મિશનરી ખલાસ થઈ ગયા. આજે એના બચાવો 5 સેન્ટ કે 10 સેન્ટ મારા હાથમાં આપીને કહે છે કે કામડિયા સાહેબ યા મુખી સાહેબ, મુશ્કેલ આસાનની તસ્બીના છે, મુશ્કેલ આસાનની રોજ નાખે છે. હું કંઈક કંઈક પૂછું, હજી સુધી મુશ્કેલ આસાન નથી થઈ. હવે તમને ઇમામ યાદ આવે છે, જયારે દુખી કરતા હતા ત્યારે યાદ ન આવ્યો. યાદ રાખજો મમ્મીનો, જો એને દુખી કરીને તમે ઈચ્છતા હો કે અમે સુખી થશું, કયામત સુધી બીજો તમને જીવન આપવામાં આવે, સુખી નહીં થાવ, તમારી ડાયરીમાં લખી લેજો. એને દુખી કરીને આજ સુધી કોઈ સુખી નથી થયું. 1400 વર્ષનો ઇતિહાસ અમારી સામે છે, 1400 વર્ષનો ઇતિહાસ. જાહેર ઇમામત શરૂ થઈ ત્યારથી અમે તમને બતાવી શકીએ છીએ કે ઇમામને દુઃખી કરનાર અગર 2-5 વર્ષ સુખી થઈ જાય કદાચ, પણ પછી એવો છપાટો લાગે છે, ખલાસ કરી નાખે છે મમ્મીનો, પાયમાલ કરી નાખે છે. હંમેશા એ કોશિશ કરજો કે એને દુઃખી ન કરો, એને રાજી કરવાના પ્રયાસ કરજો. રાતે સુવો ત્યારે વિચાર કરજો કે આજે મેં એવું તો કામ નથી કર્યું કે મૌલા દુઃખી થાય, એટલું જરૂર કરજો મમ્મીનો. અમે એ લોકોની હાલત જોઈને આવ્યા છીએ. કાલગરીમાં 1 અઠવાડિયું રોકાણો, 10 વાયસ કરી, 15.5 કલાક બોલ્યો હું. છેવટે કીધું, યાદ રાખજો, દિવસો સારા આવશે, તમે ઈમાનદાર બનશો, જરૂર સારા દિવસો આવશે. તમે ખાને આવશો, દસોન દેશો, જરૂર સારા દિવસો આવશે. પણ સારા આવે તો છકી નહીં જાતા, સારા આવે તો બી એને યાદ રાખજો, નહીં તો પાછી પડતી આવશે. દુનિયામાં થવાનું જ છે. મને કોકે કીધું, મિશનરી આઈ અલીયાનો સબ્જેક્ટ આટલે સુધી જ છે, હવે બીજો નવો સબ્જેક્ટ ગુના બક્ષામણીનો ચાલુ કરીએ છીએ.